Ariel. Nando, Nando. Yashoda, Nando. Anando, Tando, Nando. Ladali, Lal. Sri Krishna, Paramatma, Nam. Vaneswari. Bhagavad Gita, Nando. Jidnani, Paletima. Tamam, E Mahapurushini, Ketanami. Brahma Veta Brahmanoni, Ma Sarada Naukasako Saraswatoni, Tata Parikshit Swarupe Birajit Chaman, Srotao Narodeva, Pratishti, E Parabrahma Paramatma, Maravandam, Swati Jesu Krishna. Aaj lagta hai aisa, ye katha kal hi puri ho gayi. કાલનો ઉત્સવ એવો હતો, એવું થયું કે બસ કથાનો છેલ્લો દિવસ છે. આજ મેં સબકે મુખ કે દેખ સકતા હું કે આપકો અચ્છા લગ રહા નહીં હોય, કારણ કે નેતા પરિવાર સાત સાત દિવસથી આ ગિરનારની ગોદમાં બેઠો છે, એટલે એમ થશે કે આજે તો કથા પૂરી થઈ જશે. પણ એવું છે કે નિયમ એવો હોય છે, अब समय कर गया इनकार, करो कृष्ण को नमस्कार, इनका विशेष विस्तार करेंगे अगली बार. पण अहीं काले भागवत जी में आपणे सिंह तो प्रवेश कर्यो हतो रुक्ष्मणी दीवा, पण अहीं बहु मोटी लांबी वात छे उद्धवनी. उद्धवनी यात्रा केवी हती? ઉદ્ધવ જયારે ગયા ત્યારે ઉદ્ધવે વારંવાર જ્ઞાનની વાતો કરી છે, પણ ગોપીએ કહ્યું યથા દૂર કરે, જેવી રીતે કોઈ પ્રેમી દૂર થઈ જાય અને એમના પ્રેમિકા જેમ પતિ દૂર થઈ જાય અને પત્ની એના વિયોગમાં સતત રાહ જુએ, ગોપીઓ કહે કે અમે એવી રાહ જોઈએ છીએ. શ્રૃંગાર રસમાં બે શ્રૃંગાર છે, એક વિપ્રલંબ શ્રૃંગાર રસ અને એક શ્રૃંગાર રસ. આ શ્રૃંગાર રસમાં કેવું છે, સંયોગ હોય તો વિયોગનો ડર રહે કે આજે આ માણસ મને મળ્યો કાલે વિખૂટો પણ પડી જશે, પણ જે આપણે મળ્યો જ નો એને મળવાની ઈચ્છા વારંવાર જાય. એટલે વિયોગ છે ને, વિયોગમાં મળવાની તડપ છે. એટલે ગોપીઓ કહે અમારા માટે કૃષ્ણનો વિયોગ બીજી દિશા છે. હે ઉદ્ધવ, જેમ સૂર્યથી કિરણ અલગ ન પડે એમ અમે કૃષ્ણથી અલગ છીએ, જેમ શબ્દથી અર્થ અલગ ન પડે એમ અમે કૃષ્ણથી અલગ છીએ, જેમ પુષ્પમાંથી સુગંધ અલગ ન પડે, જેમ ચંદ્રથી ચાંદની અલગ ન પડે એમ અમે અલગ છીએ. આ ગોપીઓએ કૃષ્ણની જે લીલાઓ થતી હતી બધી લીલાઓ, કોઈ ગોપી અજગર બને, અધાસુર બને, એક ગોપી કૃષ્ણ બને, એક ગોપી પૂતના બને, એક ગોપી કૃષ્ણ બને, એક ગોપી બકાસુર બને, એક ગોપી કૃષ્ણ બને, દરેક જગ્યાએ કૃષ્ણની લીલાઓ કરતી આ ગોપીઓને જોઈ બધી ગોપીઓએ કૃષ્ણના ચિત્ર બનાવ્યા, પણ એક પણ ચિત્રમાં પાદ ચિહ્ન નહોતા, કોઈના પગ દોરેલા જ નહોતા એક ચિત્રમાં પણ કૃષ્ણમાં. ગોપીઓને ડર હતો કે આ કામડો ચિત્રમાંથી ન જતો રહ્યો, એટલે પગ દોરવામાં ન આવ્યો. આને કહ્યું એ બ્રહ્મ છે, બ્રહ્મ છે, તમે એને શું સમજો છો? એ કૃષ્ણ ઇન્દ્રિયાતીત છે, સુષુપ્તિ જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં પણ મળી ન શકે, કારણ કે અંદર છે અને અંદરની વસ્તુ મેળવવી તો અંદર જ જવું પડે. તમારી અંદર છે પણ કૃષ્ણ છે, મારી અંદર પણ કૃષ્ણ છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, બધી જગ્યાએ બ્રહ્મ છે, સાક્ષાત બ્રહ્મ છે. કઈ સાક્ષાત બ્રહ્મ છે? તો હા, અમારી અંદર બ્રહ્મ છે. તો હા, એ પણ એક બ્રહ્મ તારી અંદર? તો હા. એક બ્રહ્મ એક બ્રહ્મને સમજાવશે? અને કહ્યું કે તારા બ્રહ્મને મેળવવું હોય તો શું કરવું પડે? કે મારા બ્રહ્મને મેળવવું હોય તો તમારે સમાધિ લગાડવી પડે, સમાધિમાં મારો બ્રહ્મ મળે. એ સમાધિમાં તારો બ્રહ્મ મળે એના માટે આંખ બંધ કરવી પડે ને? હા, અમારા બ્રહ્મને મેળવવા માટે આંખ બંધ નહીં, આંખ ખુલ્લી રાખો તો અમારો બ્રહ્મ જોવા મળે છે, તમે જોવા મળે છે. હું એટલું કહી શકું કે આ દુનિયામાં ભાગવતની કથાથી શ્રેષ્ઠ બીજું કોઈ સાધન નથી. ભાગવતની કથામાં તમે ખુલ્લી આંખે કૃષ્ણને નિહાળી શકો,
વાસ્તવિક માં તમારું જો હૃદયમાં ચોકી જાય ને તો કૃષ્ણની લીલાઓ આથી જે વ્યક્ત કરવામાં આવે ને તમારી સામે ઝાંખી રજૂ કરવી જ ન પડે, ઝાંખી તમારી સામે ઉભી થઈ જાય, પણ તમારું ચિત્ત ચોકેલું હોય છે. અને છેલ્લી વાત જે ગોપીઓ કહીને ઉદ્ધવ પગમાં પડી ગયા, કહ્યું કે આશા મહો ચરણ રે જિષામ હસ્વામ વૃંદાવને કિમતી દુલમલ તો સભીનામ. કહ્યું અમે ગમે તે યોનીમાં જઈએ, અમને કૃષ્ણ ભલે ન મળે, ગમે તે યોનીમાં જઈએ, અમે એનું શુભ આચરણ કરીએ અને બસ ભગવાનને આખું એક આખી જિંદગી કૃષ્ણના ગુણગાન અમે કરતા રહીએ. અમારે કોઈ મોક્ષ નહીં, કોઈ પદ નહીં, સતત કૃષ્ણનું ગાન કરતા રહીએ. એટલે મને એવું લાગે જેટલા કથાકારો છે ને એ પૂર્વજન્મના ગોપીઓ છે, કારણ કે સતત કૃષ્ણનું ગાન કરે છે. અમારે બીજું કંઈ જોતું જ નથી. અને આ વાત સાંભળી ગમે તે યોનીમાં જઈએ અમે નરકના ખાડામાં પણ પડીએ પણ કૃષ્ણનું ગાન કરતા રહીએ. ગોપીઓ વાત કરીને પડી ગયા ચરણોમાં અને રડતા રડતા બોલ્યા કે હવે આવતો જન્મ મળે ને મોક્ષનો અધિકારી જેને બ્રહ્મ જ્ઞાન કૃષ્ણે આપ્યું આવા ઉદ્ધવે માગ્યું ગોપીઓ પાસે કે હે ગોપીઓ હવે કદાચ મને જન્મ મળે ને તો મને વૃંદાવનમાં જન્મ મળે, હું ત્યાંનો છોડ બનું, ઝાડ બનું, હું કોઈ પત્તું બનું, ઘાસ બનું, પણ વૃંદાવનમાં બનું. ગોપીઓ તમારા જેવી નિષ્ફૃહી નિષ્કામ ભક્તિ કરનારની ચરણની રજ મારા મસ્તક ઉપર પડે, જે આજ માગ્યું ને એટલે બીજા જન્મમાં સુરદાસ બનીને આવું કહ્યું. અને આ સુરદાસ કોઈ સામાન્ય નહીં, 1,25,000 પદો ગાયા છે. અને એક સુરદાસનું પદ જે રાત્રિમાં ગાવામાં આવે ને એમ કહી શકાય કે રાત્રિનું પદ છે, પણ અમે દેવ દ્વારિકા ભણતા ત્યારે અમે સુવા પેલા આ પદ ચોક્કસ બોલતા હતા. અને પ્રેમની દીક્ષા લઈને પછી ભગવાન કૃષ્ણ કાકા પાસે જાય છે, અક્રૂર કાકા પાસે. અક્રૂર કાકાને બે ઉદ્દેશ આપે છે કે હે કાકા શ્રેયશકામેનુભિર્નિત્યં દેવા સ્વાર્થાન સાધવઃ. દેવતાઓ તો સ્વાર્થી છે, સેવા કરવી હોય તો સાધુની સેવા કરો, કારણ કે સાધુ સ્વાર્થી હોતા નથી. આ સાધુઓની સેવા સાક્ષાત પરમાત્માની સેવા છે. અને મને આનંદ થાય છે આપણી કથામાં સૌથી વધારે સાધુ મહાત્માઓ પધાર્યા છે, કારણ કે આપણે ગિરનાર માલવા છે. અને અક્રિમજી હસ્તિનાપુર ગયા તુલસીજીને સાંત્વના આપવા માટે. ધૃતરાષ્ટ્રનો સંદેશ કૃષ્ણએ સાંભળ્યો, પછી અસ્થિ પ્રાપ્તિની વાત થઈ, અસ્થિ પ્રાપ્તિ બંને લોકો ત્યાં ગઈ. અને પછી મગધના રાજા જરાસંઘ પાસે, જરાસંઘ એટલે બીજો કોઈ નહીં, કંસનો શસ્ત્રો. પિતાજીનું ન માને ને શસ્ત્રનું માને નહીં, કંસ નહીં પણ કંસનો અંશ છે. અત્યારે તમે તમારા પિતાજીને પગે લાગતા ન હોય, શસ્ત્રના પગમાં દંડવત થઈ જતા હોય. ભલે શસ્ત્રા પણ પિતૃતુલ્ય છે, પણ પ્રથમ પિતા, પિતાનો રિસ્પેક્ટ ના આપો અને તમે શસ્ત્રાનો રિસ્પેક્ટ આપો ત્યારે એવું લાગે આ કંસ નહીં પણ એનો અંશ ચોક્કસ છે. કંસ પિતાને માનતો નહીં, જેલમાં આપી દીધા પિતાજી, અને શસ્ત્રા પાસે ખૂબ માનતો, એટલે અસ્થિ અને પ્રાપ્તિ પોતાના પિતાજી પાસે ગઈ. જરાસંઘે સંકલ્પ કર્યો પૃથ્વી ઉપર એક પણ યદુવંશીને રહેવા નહીં ગયો, અને સંકલ્પ કર્યો 23 અક્ષોહિણી સેના. મહાભારતના યુદ્ધમાં તો ફક્ત 18 અક્ષોહિણી સેના હતી, 23 અક્ષોહિણી સેના લઈ 14 વર્ષ ભગવાન ગયા. ભગવાન 4 વર્ષ ગોકુળમાં રહ્યા, ભગવાન 7 વર્ષ અને 52 દિવસ વૃંદાવનમાં રહ્યા, એટલે 11 વર્ષ ને 52 દિવસ. આમ એક નિયમ કે ભગવાન 10 જ વર્ષ રહ્યા વૃંદાવનમાં, અહીંયા 4 વર્ષ ને 6 વર્ષ વૃંદાવનમાં, એક
એવું ભાગ છે કે દસ વર્ષ અને એક ભાગ એવો છે કે અગિયાર વર્ષને બાવન દિવસ રહ્યા. ભગવાન ચૌદ વર્ષ રહ્યા મથુરામાં અને પચીસ વર્ષમાં ત્યાં પચીસો વર્ષ દ્વારિકામાં રહ્યા છે. જે ભૂમિ ઉપર સૌથી વધારે રહ્યા એ ભૂમિ દ્વારિકાથી સ્પેશિયલ પધાર્યા છે. હરે હરે સ્પેશિયલ હરે હરે કેવા પધાર્યા છે. અમે ઓખામાં કથા કરી, કથાનો પ્રસંગ થાય ને ભાઈ નાથ છૂટે હરે હરે. તો મેં આગ્રહ કર્યો તો અમારી કથામાં પણ આ હરિને હરનું ક્ષેત્ર છે તો હરે હરે ભલે થઈ જાય. અહિયા ચૌદ વર્ષમાં સોળ વખત ચડાય થઈ ગયું અને દર વખતે લડવા જાય જરા તમને હારી જાય, એટલો બધો હારી જાય કે દર વખતે મારીને છેલ્લે જીવતો છોડી દે. અને જીવતો છોડવાનું એક કારણ એ પણ હતું, આ મફત નો એજન્ટ હતો. પાપીઓ લયા રે, ભગવાન નો નાશ કરીને પાછો જતો રે. ભગવાન પાપીઓનો ભાર ઉતારવા માટે આવ્યા છે એટલે સ્વાભાવિક એને તો મફત નો એજન્ટ મળી ગયો. સત્તરમી વખત ચડાઈ ગયું. સત્તરમી વખત બ્રાહ્મણોને બેસાડ્યા, એક હજાર બ્રાહ્મણોને કહ્યું કે જો આ વખતે હું હારીને આવ્યો તમારા બધાને મસ્તક કાપી નાખીશ. અને આ વાત કૃષ્ણને ખબર પડી ગઈ કે કદાચ મેં જો આ વખતે હું જીતી જઈશ તો મારા બ્રાહ્મણો કપાઈ જશે. અને કૃષ્ણએ તો બ્રાહ્મણો વિશે શું કીધું છે. મને ક્યારેક એમ લાગે કે આહિર સમાજ બ્રાહ્મણોને બહુ માને છે. કદાચ એનું કારણ એવું છે કે કૃષ્ણ પોતે માનતા, કૃષ્ણ પરમાત્મા પોતે બોલ્યા છે. વિપ્ર પ્રસાદા વિપ્ર પ્રસાદા પ્રસાદા બ્રાહ્મણોની કૃપાથી હું અહીનો રાજા બહેનો છું, બ્રાહ્મણોની કૃપાથી હું લક્ષ્મીનો પતિ બહેનો છું, બ્રાહ્મણોની કૃપાથી મારું નામ કૃષ્ણ પડ્યું છે, બ્રાહ્મણોની કૃપાથી અખિલ બ્રહ્માંડનો માલિક જગતગુરુ બ્રાહ્મણોની કૃપાથી બહેનો છું. અને બ્રહ્મ વ્યવર્તક પુરાણ કહે છે કે આજે પણ અદ્યાપી શ્રૂયતે ઘોષો બાળવત્યા અર્ણવે હરે હે સવિદ્યોગા અવિદ્યોગા બ્રાહ્મણો નામ કીર્તનુ હું ગમે તે હોય. આજે પણ અદ્યાપી શ્રૂયતે ઘોષો, આજે પણ અવાજ સંભળાય છે ક્યાં, બાળવત્યા અર્ણવે હરે હે. હરિનો અવાજ દ્વારિકાના સમુદ્ર સંભળાય છે. દ્વારિકાના સમુદ્રના મોજાઓમાંથી આજે પણ રાત્રે બાર વાગ્યા પછી દેશો ને દ્વારિકાનો દરિયો બોલે છે. શું બોલે છે? કૃષ્ણ પરમાત્મા સ્વયં બોલે છે. સવિદ્યોવા અવિદ્યોવા, ભણેલો કે સાવ અભણ, ખતુંબાના હોય કે ઝાકસિયાના હોય, ભલે ખેતી કરતા હોય, ભણેલો હોય કે અભણ હોય, બ્રાહ્મણ મારું શરીર છે. આ પરમાત્માના શબ્દો છે. એક પેલી વાત છે કે બ્રાહ્મણ યોનિમાં જન્મ લેવો એટલે પૂર્વનો પુણ્યશાળી હોય હોય તો બ્રાહ્મણ યોનિમાં જન્મ મળે. તમે બ્રાહ્મણોને પૂછતા હોય તો એ દારૂ પીવે સિગારેટ પીવે એમ નહીં, પણ એ પુણ્યશાળી માણસ છે એના પુણ્યને વંદન છે. પૂર્વજન્મનું એક તો એવું કર્મ છે કે લોકો આજે નમે છે. બાકી કોઈ પોતાના પિતાજીને નમવા અત્યારે તૈયાર નથી. અને કદાચ જે બ્રાહ્મણોને પગ લાગે બ્રાહ્મણોની જવાબદારી વધી જાય છે. તમને કોઈ રિસ્પેક્ટ આપે, તમને કોઈ પગે લાગે તો સ્વાભાવિક તમને પગે લાગે તમે શ્રેષ્ઠ છો તો તમારું જીવન કેવું હોવું જોઈએ. અને બ્રાહ્મણનું જીવન એવું જોવું જોઈએ જેવા લોકો રિસ્પેક્ટ આપે. મારે આજે બ્રાહ્મણો વિશે બોલવું છે. બ્રાહ્મણોની કથા છે, મારા પરિવારની કથા છે. અને એમ કહી શકાય કે સુદામાજીનું આ ચરિત્ર છે. આ સુદામા કોણ હતા એના વિશે મારે, બ્રાહ્મણો એના જીવનમાં ખાલી એક જ કર્મ કરવા જરૂરિયાત છે. એમ કહી શકું કે ત્રણ કાળ સુધી સવાર બપોર ને સાંજ
ત્રણેય કાળ સંધ્યા બ્રાહ્મણ કરે ને એટલે દુનિયા એના ચરણોમાં આવી જાય. એને ક્યાંય જવું ન પડે, આખી દુનિયા એના ઘરે આવે. ત્રિકાળ સંધ્યા કરતો હોવો જોઈએ. તમે પંદર પંદર અને પંદર પિસ્તાલીસ મિનિટ પરમાત્મા માટે ન કાઢી શકો? સમય તો એટલો બધો છે, પણ આપણે ગપ્પા મારવાના કાઢી નાખીએ છીએ. વાતમાં ને વાતમાં પારકી પંચાતમાં ગુમાવ્યા દિવસ અને રાત, કૃષ્ણ મને કેળો બતાવો. આ રીતે ભગવાને કહ્યું, મારા બ્રાહ્મણો કપાઈ જાય છે, એટલે ભગવાને એ સમય કીધું આપણે હારી જવાનું છે. અને કાલ યવન આવ્યો 3 કરોડ મેચ્છો ને લઈને, 3 કરોડ મેચ્છ લોકો હતા કે નાવા ધોવામાં પવિત્રતામાં સમજતા જ નહીં. ભગવાને કહ્યું એ સમયે કે બોલાવો વિશ્વકર્માને. વિશ્વકર્માને બોલાવ્યા સમુદ્રની વચ્ચે દુર્ગમ નગરમાં બેટ દ્વારિકામાં. જેમ બેટ દ્વારિકા છે, એક નગર બનાવો સમુદ્રની વચ્ચે. સમુદ્રની આપણે એટલા બધા તીર્થક્ષેત્રમાંથી ગુજરે આવ્યા છે, બેટ દ્વારિકાથી લઈને બધાથી. વિચારો, મેં તો વિચાર્યું પણ નતું. ઔપચારિક આમંત્રણ આપ્યું હતું લંડન થી કથા સાંભળવા માટે આવ્યા. મને બહુ આનંદ છે કે માણસ બાય પ્લેન આવ્યા લંડન થી, આવીને 2 કલાક કથા સાંભળી બતાવ્યા. ત્યારે એવું લાગે કે વાસ્તવિક આપણી સાથે હૃદયથી પ્રેમ કરે છે. એમ કહી શકાય જેટલા ગામડાના લોકો છે, હૃદયપૂર્વક એનો આધાર માનું છું. અત્યારે સિઝન ચાલે છે, એટલા બધા કામ છે, ચેતરના ઉપનેરો ચાલે, મચ્છરીમાં કામ ચાલે, તો એ બધા મૂકીને એક એક દિવસ માટે ફક્ત ને ફક્ત અમારા પ્રેમ માટે બધાયા, એટલે મહેતા પરિવાર એનો ઋણી રહેશે. આવા કામની સિઝનમાં જો અત્યારે સિઝન ન હોય તો કહી શકાય કે કદાચ આ નિંદ્રા સંકુલ ચૂકવું પડે, બાર લોકોને બેસવું પડે, એલસીડી બહાર રાખવા પડે. અહીંયા સમુદ્રની વચ્ચે ભગવાને આ બનાવ્યું. આ બનાવવાનું એક જ કારણ, ભગવાન પોતાની વ્યાખ્યા કરવા માંગે છે. અને વિષ્ણુ પુરાણમાં પરાશર ઋષિ કહે છે, આપ સૌની જાણકારી માટે હું કહી દઉં, બધા આપણે વિચારી દઉં બધા પુરાણો વ્યાસજીએ જ બનાવ્યા છે? નહીં, વિષ્ણુ પુરાણ એક એવું છે કે વ્યાસે નહીં, એના પિતાજી પરાશરે બનાવ્યું છે. પરાશરજી કહે છે કે ભગવાન કોને કહેવા, એના માટે કહે છે ઐશ્વર્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યયો સેવા શરણા મારુંગીરવા. અહીંયા 6 પ્રકારની શક્તિ હોય, 6 જેમાં ભજ હોય એને ભગવાન કહેવાય. એમાં પેલું જ્ઞાન. કૃષ્ણ પરમાત્મા ભગવાન થી એવા માટે કહેવું પડે કે ભગવાનના જ્ઞાનનું પ્રત્યક્ષ ઉદાહરણ છે શ્રીમદ ભગવદ ગીતા. 700 શ્લોક ઉપર આખા વિશ્વએ રિસેપ્ટ કર્યું. 1 લાખ ટીકાઓ લખાવી છે, 1 લાખથી પણ વધારે. આવી ટીકા લખાવી એ ગીતાનું સર્વોચ્ચ જ્ઞાન, આપણી સંસ્કૃતિનો ઉચ્ચ શિખર એટલે ગીતા. આ ભગવાનના જ્ઞાનનો મહિમા છે. એના પછી ભગવાનની શક્તિનો મહિમા છે. ભગવાનની શક્તિ એટલે 6 દિવસના હોય ને 6 કોષ લાંબી પૂતનાને પછાડી, આનાથી મોટી શક્તિ ભગવાન સિવાય બીજા કોઈ પાસે હોય? ભગવાન પાસે બળ કેવું હતું? 7 વર્ષનો બાળક 7 કોષનો ગોવર્ધન ધારણ કરી લે એટલે ભગવાનના બળનું આ પરાક્રમ છે. બળ પછી ઐશ્વર્ય, સંકલ્પ માત્રથી રાતોરાત દ્વારિકા ઉભી કરી દેવી, આને કહેવાય ઐશ્વર્ય. ભગવાનનું વીર્ય એટલે ભગવાનનું પરાક્રમ, જે તાલીય નાગ દેવાન નાચી દે 101 ફેન વાળાને, એનું ભગવાનનું પરાક્રમ કહેવાય. ભગવાનનું તેજ, અને ભગવાન તો સાક્ષાત તેજ સ્વરૂપ છે, અગ્નિતત્વ સ્વરૂપ છે. ભગવાન દાવાનળ પી ગયા, મુખાદગ્નિ રજાયો હતો, એ ભગવાનનું સાક્ષાત તેજ અગ્નિ સ્વરૂપ છે. બાકી 2 વસ્તુ છે ને આપણે આ શરીરમાં સૌથી નબળી હોય, એક મુખ અને એક કહેવાય આંખ. આંખ બહુ ગરમી સહન ન કરી શકે, અને મુખ પણ ગરમી સહન ન કરી શકે. વધારે પડતું ગરમ થવા જાય તો મોઢામાં ચાંદા પડે, વધારે પડતી કઈ વસ્તુ થઈ જાય તો મોઢામાં ચાંદા પડે. એ મુખેથી ભગવાન આખો અગ્નિ પી ગયા, એટલે ભગવાનનું આ અગ્નિનું સ્વરૂપ છે. 6 વસ્તુ ભગ જેની પાસે હોય એને ભગવાન કહેવાય. ને આને ભગવાને બનાવ્યું, અને છેલ્લે ભગવાન દરવાજા ખોલીને બધાને કઈ યોગ શક્તિથી લઈ જાઓ બધાને દ્વારિકા, બધા બેન દ્વારિકા જતા ગયા, ભગવાનને બલરામ બે રહ્યા. દરવાજો ખોલ્યો છે અને બધા સામે 3 કરોડ મેચ સાથે કાલ્યવાન આ તરફ 23 અક્ષો એની સેના લઈને સામે ઉભા હતા. જરાસંઘ બંનેને જોઈને ભગવાન ભાગા છે. ક્યાંથી ભગવાન રણછોડ કહેવાના? રણે સોંડા, રણછોડ રણમાં
છોડીને ભાગે નહીં. ષંડહ એટલે સુરવી, જે રણમાં સુરવીર છે એને રણશૌર કહેવાય. રણષંડહ એ ષંડહ નું અપભ્રંશ થઈને રણછોડ કર્યું. કાલયવન બોલ્યો છે અને એક ગુફા મુજપુર ની ગુફા યુપીમાં પણ આવી તો એવું કહે છે કે મુજપુર ની ગુફા જુનાગઢમાં પણ છે. આપણે બંનેને પ્રણામ કરીએ. ભગવાન ત્યાં જતા રહ્યા અને ત્યાં એક સૂતો હતો, એક વ્યક્તિ સૂતો હતો, એના પર ભગવાને પોતાનું પિતાંબર ઓઢાડી રાખ્યું. ભગવાન સપાઈ ગયા. જેવો કાલયવન આવીને વિચાર્યું કે અહીં સુઈ ગયો, પગ લગાવ્યો કે જે ઓલો વ્યક્તિ ઉભો હતી આંખમાંથી તે જ નીકળ્યું, આખો બળી ગયો. અને આ બળી ગયો એટલે એ સમય પરીક્ષિતજીએ પૂછ્યું કે કોણ હતો, શા માટે આ બળી ગયો કાલયવન? કહ્યું એ બીજો કોઈ નહીં, આ માનધાતાનો પુત્ર ઇક્ષ્વાકુ વંશનો મૂચકુંડ હતો. અને આ મૂચકુંડે દેવતાઓ માટે ખૂબ લડાઈ કરીને દેવતાઓ આશીર્વાદ આપ્યા કે માગો શું જોઈએ. એને કહી સ્વાતમ યાતમ યક્ષમજ્જે બોધયત કામચેતનઃ. મને કોઈ હવે જગાડવા ન જોઈએ, કારણ કે વારંવાર મને ઉછાળીને યુદ્ધ કરવા લઈ જાઓ. હવે જે મને ઉછાળવા આવે પેલો વહેલો મારી આંખ સામે આવી બળીને ભસ્મ થઈ જાય, એટલે કોઈ ઉછાળવા જ ન આવે, આરામ થાય એ હેતુથી. એટલે એ ભગવાનને ખબર હતી, આંખ ખુલીને કાલયવન બળીને ભસ્મ થઈ ગયું. આ મુચકુંડે પ્રાર્થના કરી કે ભગવાને આશીષ આપ્યા, આવતા જન્મમાંથી શ્રેષ્ઠ બ્રાહ્મણ બનીશ. અને આ રીતે જરાસન પાછળ ગયો, ભગવાન પ્રવસન પર્વત ઉપર ચડી ગયા અને બધા લોકો ભતુરીને બીરીને તમાકુને ખાવા વાળા હતા. શ્વાસ ચડી ગયો, હવે ચડી શકાય એમ નથી, તો કે સળગ આવી ગયો આખો પર્વત. ભગવાને બલરામજી કૂદકો લગાવ્યો, લાંબી કૂદમાં પણ નંબર વન. અને ભગવાન આનંદ પ્રદેશના દેવ દ્વારિકા જઈ નિવાસ કર્યો. રેવતની પૂર્તિ, રેવતી સાથે બલદેવજીના લગ્ન, હવે દ્વારક્ષ કૃષ્ણના લગ્ન. વિદર્ભ દેશનો રાજા કુંડિનપુરના ભીષ્મ એને પાંચ દીકરાના રૂકમી લગ્ન કરાવવા માંગતો હતો એની બેનના રૂકમિણીના શિશુપાલ સાથે. લગ્ન નક્કી થઈ ગયા, દિવસો થોડા હતા. ચિઠ્ઠી લખવામાં આવી અને આ ચિઠ્ઠી સુરામ નામનો બ્રાહ્મણ લઈને ગયો છે. અને આ ચિઠ્ઠીના સાત શ્લોક જેને રૂક્ષ્મણી પત્રક કહેવાય. જેટલાની સગાઈ ન થતી હોય રોજ બોલે, વાત થઈ પૂરી, સગાઈ થાય થાય થાય, ચેલે નહીં થાય તો અમે કરાવી દઈશું, ભલે અમારી ભેટ થતી બાકી તમારી કરાવી દઈશું. આના પાઠ કરવું થાય જ એમ. અમારા ઉસ્તાદજી રવિભાઈ નું પ્રત્યક્ષ ઉદાહરણ છે, અમારા દુષ્યંતભાઈના ભાઈ નું પ્રત્યક્ષ ઉદાહરણ છે. દેવ દ્વારિકા, દ્વારિકાના એક અતંગ માણસ જે રોજ દ્વારિકા વિષ્ણુ સામે પાઠ કરે, નવી સંકલ્પ સાથે કામ કરે, સારું કામ થશે. અને આ રીતે આ સાત શ્લોક ક્યાં છે, બે મિનિટ માટે અમે રોજ દેવ દ્વારિકામાં બોલીએ વિદ્યાર્થીઓ જયારે ભગવાન સુવે એવા સાત શ્લોકો. દરેક શ્લોકોના એક એક અર્થ થાય છે. મેં ખબર ની કઈ કથામાં તમને એક કલાક સુધી આ સાત શ્લોકો પણ બોલ્યો છે. અને આ શ્લોકો એટલા સુંદર છે. પહેલો વહેલો શ્લોક છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શ્રીમદતાંતે. હે ભુવન સુંદર, મેં તમને જોયા જ નથી. દ્વારિકા વિષ્ણુ રૂક્ષ્મણીએ જોયા જ નતા. રૂક્ષ્મણીએ તો શ્રુત્વા ગુણા નારદજી પાસે કૃષ્ણના ગુણો સાંભળ્યા હતા. કદાચ ભગવાન એવું કહેવા માંગે કે રૂપ ઉપર મોહિત ન થવું, ગુણો ઉપર મોહિત થવું. કારણ કે ક્યારેક ક્યારેક છે ને રૂપ માણસને પછાડે. માણસ ગુણવાળો હશે ને તો રોડપતિમાંથી કરોડપતિ થઈ શકશે, પણ કરોડપતિ માણસ પણ ગુણ વિનાનો હશે ને તો રોડપતિ થઈ જશે. એટલે ગુણોથી હોય, આપના ગુણો સાંભળીને મારું ચિત્ત એટલું બધું આનંદિત થઈ ગયું, આપના તરફ પ્રેરિત થઈ ગયું કે હું આપના સિવાય કોઈ સાથે લગ્ન કરીશ નહીં. અને તમે એવું ન સમજતા કે મારું કોઈ ક્વોલિફિકેશન નથી. મારું ક્વોલિફિકેશન છે, તમે જે ઉચ્ચ કુળના છો હું ઉચ્ચ કુળની છું,
તમારું ચરિત્ર સારું, મારું શીલ મારું ચરિત્ર પણ સારું, તમારું રૂપ વિદ્યા દ્રવ્ય ધાન તમારી પાસે જે છે બધું મારી પાસે છે, અને આવા શ્રેષ્ઠ પુરુષોને કોણ વરણ ન કરે. મેં પતિ તરીકે આપને સ્વીકારી લીધા છે, હું આત્મસમર્પણ કરી ચૂકી છું, આપ મને આવીને લઈ જાઓ, કોઈ સિંહનો ભાગ કોઈ શિયાળ લઈ જાય, શિશુપાલ સાથે મારા લગ્ન છે અને કોઈ શિયાળ લઈ જાય મને પસંદ નથી, અને એવું હોય તો રાક્ષસ વિધિથી મારી સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લો. તમને એમ થાય કે તમારા ભાઈઓ સાથે યુદ્ધ કરવું નથી, એની સાથે ઝઘડો નથી કરવો, તો એનો ઉપાય છે. કહ્યું કે અમારી પદ્ધતિમાં એવું છે કે લગ્ન થાય અને આગલા દિવસે અમારા કુળદેવીના દર્શન અમે જઈએ, જેને આપણે કહીએ ને માનવો રૂપી, આપણે જે દિવસે એ દિવસે આપણે ગોત્રેડો લઈને આવીએ. ગોત્રેડો શબ્દ અપભ્રંશ છે, ગોત્ર ઝા, ગોત્ર જાતા એથી ગોત્ર ઝા, જેમાંથી ગોત્ર ઉત્પન્ન થયું એવા કુળદેવી, અને કુળદેવી ત્યાં દર્શન કરવા જાય ત્યાં ખાલી સ્ત્રીઓ જ સાથે આવે, આજે પણ ગોત્રેડો લેવા જાય ત્યારે બહેનો જ જાય, એટલે કોઈ નહીં હોય, બે ત્રણ સૈનિકો હશે ત્યાં મંદિરેથી બી મારું અપહરણ કરી જજો. આવી યોજના બતાવી દીધી, આ સમયે આમ આવશો, અત્યારે જેમ ફોન નંબર આપી દઈ એવી રીતે આની અંદર કેવી રીતે તમારે આવવું એવી વ્યવસ્થા કરી છે, અને છેલ્લે એને માગણી કરી દીધો. જો પૂર્ત કર્મ, મારા જીવનનું કઈ પણ પૂર્ત કર્મ હોય, પૂર્ત કર્મ એને કહેવાય ગામમાં કુવો બંધાવી દેવો, એને પૂર્ત કર્મ કહેવાય. કોઈની તરસની પૂર્તિ કરવી, એની સાથે બીજું પૂર્ત કર્મ બતાવ્યું છે, ગામમાં એક પુસ્તકાલય બનાવવું, અને પૂર્ત કર્મ છે. કારણ કે ગામમાં તમે ગમે એટલા મંદિરો બનાવશો ને, તો મંદિરો બનાવશો ને માણસો ઉભર થયેલા નહીં હોય તો મંદિરમાં ચોરી કરશે. માણસ ઉભો કરવાની જરૂરિયાત છે, અને માણસ ઉભો વિચારોથી થાય, અને એ વિચાર ફક્ત અને ફક્ત સદગ્રંથો જ આપી શકે, સત સાહિત્ય જ આપી શકે, સત સાહિત્યને કોઈ વિચારો નહીં આપી શકે. એટલે મારું એવું માનવું છે, ગામે ગામે પુસ્તકાલય ઉભું થવું જોઈએ. પુસ્તકો દીવા દાંડી છે, કોઈ લોકોને માર્ગદર્શન કરવું તો પુસ્તકો સિવાય કોઈ ઉપાય જ નથી, એટલે દરેક જગ્યાએ પુસ્તકાલય હોવું જોઈએ. આ પૂર્ત કર્મ છે, અને આપ લોકો રોજ જેની તિરસવાની સેવા લ્યો છો ને, એવા ઉમરેઠીના બાલ રામદેવપીર મંદિરમાં એ લોકો રામદેવપીરજીના મંદિરની પૂજા પણ કરે છે, ને અમારા ગામમાં પુસ્તકાલય પણ ચલાવે છે. કોઈને વાંચવા હોય તો એ પુસ્તકો મળી જાય. આ બાળકો જે નાના નાના બાળકો સેવા કરે છે, એ પુસ્તકની સેવા પણ કરે છે. અમે બધી પુસ્તકની શરૂઆત કરી છે, પણ એક સમય અમારે એવો કરવો છે કે તમને કોઈ પુસ્તક વાંચવા ન મળે ને, તો તમારે બધાને ઉમરેથી આવવું પડે ને, એવી યોજના છે કે દરેક પુસ્તક તમને ન મળે તમારે વિચાર કરવાનો, એ ઉમરેથી માં હશે. આ તો અમારું નાના પાયે છે, અમારું બાળ ગામદેવકીરી મંડળ નાનું છે, કોઈ 10-10 વર્ષના છોકરાઓ છે, આજે બધા નાના છે, અને બધા મોટા હોય એટલે પુસ્તકાલય પણ મોટું થશે. આ રીતે પૂર્ત કર્મ, યજ્ઞ, દાન, મેં જે પણ કર્યું હોય એ બધાના પુણ્યથી મને પરમાત્મા ફક્ત કૃષ્ણ મળે, ફક્ત કૃષ્ણ મળે. અને છેલ્લા શ્લોકમાં ધમકી આપી દીધી છે કે કદાચ ને જો તમે મને નહીં મળો તો હું શું કરીશ. છેલ્લા શ્લોકમાં ધમકી, કહ્યું કે જો તમારા ચરણ ની રથ મને પ્રાપ્ત નહીં થાય, ભગત પ્રસાદમ અર્યમ ગુજાક્ષ લભે એ ભગત પ્રસાદમ, તમારી કૃપા મને નહીં મળે તો જહ્યામ અસુમ હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈ. શતજન્મ ભી ત્યાગ, 100 જન્મ લેવા પડે તો ભલે લેવા પડે, પતિ તરીકે તો તમને જ મેળવીશ, વ્રત કૃષા હું વ્રતો કરીશ પણ તમને જ મેળવી, તમને જ મેળવી. આવા શ્લોક સાંભળો, ભગવાન ઉભા છે અને બ્રાહ્મણ નો હાથ પકડી દેતો, બસ એમને જેવું છે એવું નહીં. તથાહમપિ તચ્ચિત્તો નિદ્રાચ ન લભે નિશિ, ભગવાન કે મને નિંદ નથી આવતી. શૈલ્ય સુગ્રીવ મેઘપુષ્પ બલાહક, 4 ઘોડાઓ લઈને ભગવાન પહોંચી ગયા. જાન આવી ગઈ લગ્નની તૈયારી, આ તરફ શાલ્વ જરાસન દંતવક્ર વિદુરથ પૌંડરથ આ બધા શિશુપાલની જાન મારવા ગયા, બધા કૃષ્ણના દુશ્મન. અને એવું હોય હો, દુશ્મન હોય ને એ દુશ્મનના દુશ્મન હોય બે મિત્રો બની ગયા પાછા,
ફલાણો ભાઈ મારો દુશ્મન છે, મારો દુશ્મન છે, આપણે બે મિત્ર ભેગા મળીને આવું કરીએ. આ બધા એમ ભેગા મળીને જાય એકત્રિત થયા. પણ એ સમયે અમને રુક્ષ્મણજીએ પ્રાર્થના કરી છે કે મંદિરે હું આવી ગઈ છું, હે ભગવતી, હજી દ્વારિકા ભીષ નથી આવ્યા. પણ એ સમયે વામ ઉરુ ભુજો નેત્રમ અસ્ફુરન પ્રિય ભાષિણ, ત્રણ અંગો માતાજીના ફરકા છે અને સ્ત્રીઓનું ડાબું અંગ ફરકે તો શુભકારક, પુરુષોનું જમણું અંગ ફરકે તો શુભકારક. વામ ઉરુ, આ ઉરુ નો ભાગ થોડો ફરકો, વામ ભુજા ડાબો હાથ ફરકો, અને નેત્રમ અસ્ફુરન આ ડાબી જાંઘ, ડાબો ખંભો અને ડાબુ નેત્ર ત્રણેય ફરકે એટલે સમજવાનું કંઈક સારું થવાનું છે. પણ એકાદી વાર ફરકે તો, વારંવાર ફરકે તો ડોક્ટરને બતાવજો. અહીંયા શુભ સંકેત મળી ગયો, પ્રિય ભાષીના કંઈક ચોક્કસ સારું થવાનું છે. મંદિરની બહાર નીકળ્યા ને ત્યાં તો ગરુડધ્વજ નામનો રથ આવ્યો ને એમાંથી હાથ નીકળ્યો છે કૃષ્ણનો. રુક્ષ્મણીજી હાથ આપ્યો ને જેવો જ ભગવાન હાથ લઈને ફેંકી લીધા છે, આ બધા જોતા જોતા આવ્યા ત્યાં તો કૃષ્ણ નીકળી ગયા. બલરામજીને થયું કે આ ચાર ઘોડા વાળો રથ લઈને કૃષ્ણ એકલા ગયા છે, મારે પાછો જ જવું પડશે. બલદેવજી પણ પાછળ આવ્યા. આ તક રૂકમીને સમાચાર મળ્યા, જાન આવી ગઈ ને બેનનું કોઈ અપહરણ કરી ગયો. રૂકમીએ એ સમય સંકલ્પ કર્યો, કૃષ્ણ રૂકમિણી, હું મારી બેનને લીધા વિના પાછો નહીં આવી, કુંડીનમ ન પ્રવેશ્યામી, તારા હું કૃષ્ણને માર્યા વિના કુંડીપુરમાં પ્રવેશ નહીં કરું. પ્રતિજ્ઞા કરી નીકળી ગયો, જોરદાર યુદ્ધ થયું. આ તરફથી કરી પત્રી તલવારો ભાલાઓ, આ તરફ બલરામજી પણ આવી ગયા દ્વારિકાની સેના, અને આ કુંડીપુરની સેના ખૂબ યુદ્ધ થઈ ગયા. અને છેલ્લે હાથમાં તલવાર લઈને કૃષ્ણ દોડ્યા, રથથી કૂદકો લગાવ્યો અને રૂકમિણીના વાળ પકડીને તલવારનો એક જ ઝટકાનો મસ્તક કાપવાની તૈયારી, એટલે રૂકમિણી દોડીને પગમાં પડી ગઈ. કહ્યું, યોગેશ્વર પ્રમેયાત્મન દેવ દેવ જગત પતે, હે જગતના પતિ, હંતું ના અરહસી, ના મારો ના મારો, ધ્રાતરમ ને મહાભુજો, મારો ભાઈ છે. કઈ બેન એવી હોય કે ભાઈની નબળી વાત સાંભળી શકે? આ તો મારવાની વાત છે. હાથ જોડ્યા, દ્વારિકા ભીષ રહેવા ગયો, ને ભગવાને પછી અહીંયાથી અડધા વાર, અડધી મૂજ ને અડધી ગાંધી કાપી લો, પૂરું બનાવી લેજો, અપમાન કરી ધતો મારીને કાઢી મૂકો. આને તો પ્રતિજ્ઞા કરી કે કુંડીનપુરમાં જાય નહીં, એટલે ત્યાં ને ત્યાં એક નગર વસાવ્યું, જે નગરનું નામ ભોજ તટ. દ્વારિકાજી ત્યાં આવ્યા, ત્યાં આવીને માતા પિતાને પગે લાગ્યા કે આ તમારા દીકરાના ઘરે વાળા, કહ્યું લગ્ન કર્યા તો હા, ક્યાં લગ્ન કર્યા, કે રાક્ષસ લીધી હતી, હાથમાં હાથ પકડીને ભાગી જાય ને રાક્ષસ લીધી હતી લગ્ન કર્યા. આઠ પ્રકારના લગ્ન છે મનુસ્મૃતિમાં. આવોની ભાવે સદા ઉપર સારા વધતા નીચે આવીને બેસી જાય ભાઈ. કાલીના નાશ સાથે આપણે સાગરતા સાથે આપણું સ્વાગત કરશું. નિર્મળતા છે, રોજ આવી નીચે બેસી જાય, કાલીના નાશ સાથે આપણે સ્વાગત કરશું. અહીંયા દ્વારિકા જીને કહ્યું કે નહીં, શાસ્ત્રોક વિધિ લગ્ન કરવા હોય છે, પૂરમાનીય વિધિ વધુ પયે ને પુરુદ્વા, શાસ્ત્રોક પદ્ધતિથી લગ્ન કરો. અને મારી તમને વિનંતી છે, તમે કોર્ટ મેરેજ કરો તો ભલે કરો, પણ કોર્ટ મેરેજ કરો પછી પણ આર્ય સમાજમાં કે જ્યાં તમને અનુકૂળ આવે શાસ્ત્રોક પદ્ધતિથી લગ્ન કરજો. જો શાસ્ત્રોક પદ્ધતિથી લગ્ન નહીં કરો તો તૂટવાની શક્યતાઓ છે. પ્રાય લવ મેરેજ કે પ્રેમ વિવાહ સક્સેસ ન થતા એનું પાછળનું કારણ છે શાસ્ત્રોક વિધિથી લગ્ન થતા. શાસ્ત્રોક વિધિ એટલે એ આપણી વચ્ચે ભગવાન હોય, જે કામની વચ્ચે ભગવાન હોય ને એ કામ સફળ થઈ જાય, જે કામની વચ્ચે ભગવાન ન હોય ને એ કામ લાંબા સમય સુધી નહીં ચાલે. મારે એક સંસ્થાના બહુ મોટા વડા સાથે વાત થઈ, એક અમે ભગવાન ભગવાન માનતા નથી, કર્મ કરો એ ઠીક, નહીં તમારી સંસ્થા બહુ આગળ નહીં વધી શકે, કારણ કે તમારા સંસ્થાની વચ્ચે ભગવાન નથી. આપણી સંસ્કૃતિ એટલી બધી વિશાળ છે એનું એક જ કારણ, આપણી સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ ઉપર એટલા બધા પ્રહારો થયા, પણ એક પણ એ શક હોય, વલંદા હોય, હણ હોય, અંગ્રેજો હોય, યવન હોય, સંસ્કૃતિને તોડી જ નથી દેતા, કારણ કે આપણી સંસ્કૃતિની વચ્ચે ભગવાન છે, અને જેની વચ્ચે ભગવાન હોય સંસ્કૃતિ તૂટે નહીં. એટલે વિવાહમાં ભગવાન હોવો જ જોઈએ, એટલે શાસ્ત્રોક પદ્ધતિ લગ્ન કરવા જોઈએ. અને હમણાં જ નજીકના દિવસોમાં અહીંયા આ જ સંકુલમાં એક બ્રાહ્મણની દીકરીના પણ લગ્ન છે, અને દાદુભાઈ તો ઉત્સાહ હોય છે કે જો વેકેશન દરમિયાન કોઈ પણ બ્રાહ્મણની દીકરી આવે
તમે લગ્ન કરાવવા માટે તૈયાર છો. આથી એને જે વ્યવસ્થા જોતી હોય આપીએ. દીકરીઓ માટે તો પ્રેમ છે, અને જો કોઈ બ્રાહ્મણ એવી રીતે હોય તો અમે અહીં વેકેશનમાં આપીએ છીએ. આ બધી જગ્યાએ દીકરીઓ ઉપર બધા નામો રાણી લક્ષ્મીબાઈથી લઈ બધા નામો પણ દીકરીઓ ઉપર છે. તો અહીંયા શાસ્ત્રોક્ત પદ્ધતિ લગ્ન કર્યા છે, અને શાસ્ત્રોક્ત પદ્ધતિ લગ્ન કરી આગળ ભગવાનનો આગળ વંશ થયા, રુક્ષ્મણીના પુત્ર કોણ થયા, કહે છે સુખદેવજી. કામસ્તુ વાસુદેવાંશો રુદ્રમન્યના. આ પરિસ્થિતિને કહે છે સુખદેવજી કે આના વંશમાં સાક્ષાત કામદેવે જન્મ લીધો, બીજા કોઈ નહીં, સાક્ષાત પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન 10 દિવસના હતા, અને સુચિતા ગૃહમાંથી મિંદલીના વેશમાં એક રાક્ષસ આવીને લઈ ગયો. પરીક્ષિતજી કહે, પણ શા માટે લઈ ગયો? સુખદેવજી કહે કે એક રાક્ષસ સમરાસુર હતો, એનું વરદાન હતું, કૃષ્ણનો પુત્ર તને મારશે. કહ્યું કે કૃષ્ણનો પુત્ર નાનો હોય ત્યાં હું મારી નાખું મારા કાળને તો. પણ એને ખબર ન હતી કે ગીતાજીનો નિયમ ભૂલી ગયા હતા. કારણ કે ગીતાજી કહે છે, જે પણ માણસ છે જાતકે ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ નૃત્ય છે, જેનો જન્મ છે તેનું મરણ છે. નિંગડી બનીને સમરાસુર લઈ આવ્યો, અને પછી સમરાસુરે પધરાવી દીધો સીધો સમુદ્રમાં. એ પ્રદ્યુમ્નને એક માછલી ગળી ગઈ, અને આ માછલી હતી એને એક મચ્છારાએ બહાર કાઢી, મોટી માછલી હતી. એને કીધું, આ મોટી માછલી હું ભેટ આપું મારા રાજાને. એને સમરાસુરને જ પાછી હતી, અને આ સમરાસુરને ત્યાં રતી દેવી નોકરાણી તરીકે કામ કરતા. જયારે કૃષ્ણ ભગવાન ભોળાનાથનો કામ વાસના ઉત્પન્ન કરવા માટે, સ્કંદની ઉત્પત્તિ કરવા માટે, કાર્તિકેયની ઉત્પત્તિ માટે ભગવાનની સમાધિ ખુલી, અને એના નેત્રમાંથી જે તેજ નીકળ્યું કામ બળી ગયો. રતિદેવી રડવા માંડ્યા, મારા પતિને મેળવો, એને તો દેવતા માટે કાર્ય કર્યું છે. એટલે કહ્યું કે જાઓ કૃષ્ણ અવતારના કૃષ્ણને ત્યાં પુત્ર થઈને આવશે. ભગવાન ભોળાનાથે કહ્યું, આપ જતા રહ્યો, સમરાસુર નામના રાક્ષસને ત્યાં પુત્ર રૂપમાં તમને મળશે, પણ એ જ તમારા પતિ હશે. માછલીની અંદરથી નીકળશે, અને માછલી પીવીને એ તો બાળક નીકળ્યો. રતિદેવીને ખબર પડી હતી કે આ જ મારા પતિ છે. અને આ રતિદેવી શેમાં હોશિયાર હતા, ભાગવતજી લખે છે, સુકોદન સાધને. આ રતિદેવી સુખ એટલે કેતા દાળ, અને ઓદન કેતા ભાત. દાળ ભાત બનાવવા માસ્ટરી હતી રતિદેવી, એટલે એને ત્યાં રાખવા, દાળ ભાત ને માછલી ખાવાના લઈ દીધી. આ કાલે જ આપણે એક ખીચડી બનાવી હતી દ્વારિકા વાળાએ, એટલે મને એવું દ્વારિકાની ખીચડી ક્યાંથી પ્રખ્યાત થઈ ગઈ. અહીંયા ફેરી માછલી ચીરી ના મળ્યા એટલે મારા પતિ મળી ગયા એવો ભાવ કર્યો. અત્યારે તમને ને મને એવી શંકા થાય કે એમ કઈ થાય ભાઈ, પ્રદ્યુમ્નને માછલી ગળી એ નહીં, કઈ પ્રદ્યુમ્ન એમ કઈ જીવતો નીકળે, પણ નીકળે છે. હમણાંની ઘટના, ભૂકંપ થયો નેપાળમાં, નેપાળમાં ભૂકંપ થયો, કાચમાં એક બતાવી ગયો, 80 વર્ષના એક દોશીમાં 148 કલાક પછી માટીમાંથી જીવતા નીકળ્યા નેપાળમાં. 148 કલાક પછી દબાયેલી માટીમાંથી 80 વર્ષના દોશી જીવતા નીકળી શકે, તો પ્રદ્યુમ્ન પણ માટલીમાંથી જીવતો નીકળી શકે. કેમ ના નીકળે? આપણી સામે આવે ત્યારે આપણે સ્વીકારીએ કે આવું થઈ શકે. અને પછી તો એમને પતિ તરીકે સેવા કરી, મહામાયા નામની વિદ્યા હતી, એ વિદ્યાથી પ્રદ્યુમ્નએ અમને મૃત્યુને ઘાટ પહોંચાડી, અને પ્રદ્યુમ્ન અને રતિદેવી બંને દ્વારિકા મારા બધા એનું સ્વાગત કર્યું, અને ખૂબ પ્રેમથી એમને રાખ્યા. નારદજી આખો પરિચય કરાયો કે આ પ્રદ્યુમ્નજી છે. પરીક્ષિતજીએ કહ્યું કે મેં તો એવું સાંભળ્યું છે કે 16108 રાણીઓ હતી, મારે બધા વિશે સાંભળવું છે, ખાલી એક રાણી ઉપર નહીં. કહ્યું કે ચાલો બીજી પત્નીઓ વિશે સાંભળવું છે, તો હા. અને બીજી પત્નીઓ વિશે કહે કે ભગવાનની કુલ 16108 પત્ની, પણ તમારે સાંભળવું તો કુલ અષ્ટપટરાણી છે. અષ્ટપટરાણીમાં જાંબુવતી, સત્યભામા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવૃંદા, કાલિંદી અને સત્યા, એટલી રાણીઓ તમને કેટલા વિશે સમજાવું બોલો. મહેતા પરિવારની સમય અભાવના કારણે જેટલું બની શકશે અને બધાનું આપણે કરીશું જોશું. અહીંયા સત્રાજીતની વાત કરી, સત્યભામાજીની. સત્રાજીત સ્વતનયામ કૃષ્ણાય કૃપકલ્પિશઃ. અહીંયા ચમનપટ મણીની વાત છે. ભગવાન ઉપર કલંક લાગ્યું નહીં, કલંકના કારણે ભગવાનને બે સાથે લગ્ન કરવા પડ્યા. સૂર્ય ઉપાસના કરનારો સત્રાજીત નામનો એક યાદવ સેનાપતિ, જેને નાભી સુધી ઉભા રહી સમુદ્રમાં
सूर्य मुख्य उपासना करी ओम विद्राग बृहद कुदति सौम्यम मधुरा युक्ता एवं उपासना करी भगवान एक सेमंतक मणि को क्या मणि तू रोज राज्य तारी पास दिने दिने स्वर्ण भारा अनष्टो सृजति प्रभो आठ भार सोनु वास आठ भार सोनु अहीं उल्लेख आठ भार कोने कहवाय तो के चार व्रीही व्रीही एटले डांगर चार डांगर ना दाणा मूको ने एनु वजन थाय ए बराबर एक गुंजा एक चणोथी नु वजन थाय एवी पांच चणोथी बराबर एक पण एवा आठ पण बराबर एक धरण ने एवा आठ धरण बराबर एक कर्ष एवा चार कर्ष बराबर एक पल एवा सो पल बराबर एक तोलू अने एवा वीस तोला बराबर एक भार वीस तोला बराबर एक भार थाय आठ भार एटले एक सौ साठ तोला रोज सोनू आपता અને એક દિવસ ગળામાં પહેરીને આવ્યો સુધર્મા નામની સભામાં ભગવાને કહ્યું સૂર્ય આવ્યો કે શું તેની આ તો સમંતક મણી છે અને રોજ આઠ હજાર સોનું આપીએ ભગવાનની બધી વાત થઈ ભગવાને સત્રાજીતને પ્રાર્થના કરી આપી દેવી ભાઈ રાજ્યની સંપત્તિમાં રાજ્યની સંપત્તિમાં તો આખી દ્વારિકા સોનાની થાય બધા સુખી થાય તો એક નહીં અને હંમેશા એકનું વિચારે ને એને અસુર કહેવાય સંસ્કૃતમાં અસુરની વ્યાખ્યા એટલી છે અસુર શું રમંતે ઇતિ અસુરાઃ જે પોતાના માટે જીવે એને અસુર કહેવાય અમારા પરિવારમાં બે લોકોને કથા કરવાની હતી એક કલ્પેશભાઈને કથા કરવાની હતી એક પ્રફુલભાઈને કથા કરવાની હતી મેં કીધું તમે બંને અલગ અલગ કરો ને કરતા એક કામ કરીએ આપણે બધા ભેગા પણ કરીએ કારણ કે એકલા એકલા થાય એને દાલ પિચોડિયા થાય એકલા એકલા થાય એને દાલ પિચોડિયા થાય તો એકલા એકલા કરે એને તો શું ના થાય એટલે એમ કહ્યું કે ખાવું જોઈએ તો સમૂહમાં ખાવું જોઈએ અને બધા ભાઈઓને ભાઈ ઠાકોરજી ખૂબ બળ આપે અને ખૂબ સમૃદ્ધિ આપે કારણ કે બધા ભાઈઓએ પણ હાથ દીધી અને બધા આમાં સંબંધિત થઈ ગયા આ રીતે રાષ્ટ્રની સંપત્તિ જાહેરની સંપત્તિ થાય તો આને કહ્યું કે મેં ઉપાસના કરી હું આપું નહીં આમ તે છેલ્લે એક દિવસ આ સત્રાજીતનો ભાઈ પ્રસેન હતો એ ગળામાં સમંતક મણી લગાવી બધાને બતાવવા માટે ગયો સોનાનો ચેન કરાવ્યો હોય તો કોઈ એવા ન હોય કે પોતાના જબ્ધાની નીચે રાખ્યો એ તત્કાળ જબ્ધાની બહાર જ રાખ્યો એને કરાવ્યો છે તો બતાવવું જ પડે ને કેમ જીતુભાઈ દ્વારકા વાળા કે બીટી વાળા કે આને આપો આને આપો એવા બેન કે પોચો બતાવો પડશે કે નહીં મારે નહીં જોતો એમ સોનાનું કઈ હોય તો બતાવવું તો પડે ને એટલે આને બતાવવા માટે ગયો ને એ જંગલમાં ગયો એનું મૃત્યુ થઈ ગયું ઘણા દિવસો સુધી ન આવ્યો એટલે અહીંયા ખોટી વાતો ફેલાય અને નબળી વાતો ફેલાતા મારે નહીં લાગે સારી વાત ફેલાવી તો અહીંયા ભાગવત કથા થાય એ વાત ફેલાવી હોય તો ખાતામાં આપવું પડે ન્યૂઝમાં આપવું પડે બધી બધી જગ્યાએ આપવું પડે પણ અહીંયા કઈ ઝઘડો થયો હોય તો તત્કાળ વાત ફેલાઈ ગઈ અને અહીંયા નબળી વાત ફેલાઈ ગઈ સબસે બડા યહી હે રોગ ક્યાં કહે કે લોક બધા ડરે કે લોકો શું કહેશે કૃષ્ણ ને બધા કે આ કૃષ્ણ નામ પરના માથણ નો ચોર હતો મારી સમંતક મણી પણ એને જોડી છે મારો ભાઈ ગાયક છે કૃષ્ણ ઉપર આક્ષેપ આવ્યો ભગવાન મહત્તા તો જોઉં ભગવાને દ્વારિકા છોડી દીધી સુધર્મા નામની સભામાં એવું હતું જેના ઉપર કલંક હોય ને એ સુધર્મા સભામાં ન જતો જેના ઉપર સામાન્ય પણ કલંક લાગે એ સુધર્મા સભામાં ન જાય અત્યારે કલંક લાગેલા જ બધા સભાસદો છે કલંક લાગેલો સભામાં ન જતો અત્યારે કલંક લાગેલા જ બધા સભાસદોમાં છે આપણી મોટી સભામાં આપણી રાજ્યસભામાં બધા કલંક લાગવા વાળાને ટિકિટ આપે કહેવાનો મતલબ છે આવી ધર્મ સભા હતી શું ધર્માનામની સભા ભગવાને છોડી ભગવાન કે હું છોડી કાનું દૂર અને ભગવાન એ સમયે ચાલતો હતો ભાદરવો મહિનો વરસાદ હતો ભગવાન ગયા જંગલમાં યાદવ સેનાપતિ સાથે ક્યાંક મરેલા પ્રસંગને જોયો ગળામાં ખાલી દોરો હતો મણી હતી નહીં આજુબાજુમાં જોયું ટીકામાં જોયું આખા શરીરને ફાડેલા હતા લાગ્યું કે સિંહે મારીને તો લાગ્યો આજુબાજુમાં જોયું સિંહના પગલે ગયા તો સિંહને પણ મરેલો જોયું એની આગળ જોયું કે ત્યાં રીછના પગલે હતા રીછના પગલે ગયા રીછના પગલે ગુફામાં ગયા ને પછી ભગવાન અંદર ગયા તો અંધારું જતું છેલ્લે કહ્યું કે તમારે કોઈને આવવાની જરૂરિયાત નથી હું એકલો જઈશ મારા પોતા ઉપર કલંક છે તો હું પોતે દૂર કરું કદાચ હું બાર દિવસ સુધીમાં ન આવું તો તમે જતા રહેજો ગુફાની બહારથી સમાચાર આપી દેજો કે હું આજે નથી આવું ભગવાન અંદર ગયા અને અઠ્યાવીસ દિવસ લાગી ગયા અહીંથી બધા આવી ગયા દ્વારિકાના બારના દિવસે કૃષ્ણ જતા ગયા બધા રડવા મળી ગયા દ્વારિકા ભીષ જતા રહ્યા વસુદેવ તો એટલું બધું રહ્યા કે વસુદેવને શાંત પાડવા માટે સાક્ષાત ઉપરથી નારદ પધાર્યા અને નારદજીએ એને શાંત રાખવા માટે કહ્યું કે અત્યારે આસો મહિનો ચાલે અંબાની ઉપાસના કરે
અને ત્યાંથી જેની ભાગવત ચાલુ થાય છે. હરિદેવ સામે બોલો, રજાઓ વધારે હોય ભત્રી જાવ ભાને જોઈને બધાને, તો દેવી ભાગવત અહીંથી ચાલુ થાય. અને આસો મહિનામાં વસુદેવને નારદજીએ દેવી ભાગવત સંગ્રહ, અહીંયાથી દેવી ભાગવત ચાલુ થાય. આપણે બધા દેવીના આશ્રય તટે છીએ. બે મિનિટ માટે દેવીની ધૂન અને મા અંબાને યાદ કરે, કેટલા દિવસથી બધાની ફરમાઈશ હતી, એક દિવસ આ ધૂન તો લેજો, તો અંબા અંબા કરતા મારું જીવન પૂરું થાય. ગાયત્રી પરિવાર કાળામાં અમારી મંગલાચરણની ધૂન હતી. બે મિનિટ માટે અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે, અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે, અંબા અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે, અંબા કરતા મારું આયુષ પૂરું થાય રે. જગદંબાને જપતા મારો જીવન વીતી જાય રે, જગદંબાને જપતા મારો જીવન વીતી જાય રે, જગદંબાને જપતા મારો જીવન વીતી જાય રે, જગદંબાને જપતા મારો જીવન વીતી જાય રે. આ જગદંબાની આરાધના ગિરનાર ક્ષેત્રમાં જ્યાં માતાજીની ઉદર પડેલી 19મી શક્તિપીઠ, અને એ શક્તિપીઠને પ્રાર્થના કરતા સાથે જગદંબાને જગદંબા સાચો જીવન જીયા રે, જગદંબાને જેને જપિયા સાચો જીવન જીયા રે, જગદંબાને જેને જપિયા સાચો જીવન જીયા રે, લાંબી કથા છે, પણ વિશેષ વિસ્તારમાં ન જતા, વામન અવતારમાં પણ જાણવાન હતા, રામાવતારમાં પણ જાણવાન હતા, અને કૃષ્ણ અવતારમાં પણ જાણવાન હતા, અને આ જાંબુવતી ને બીજી કોઈ નહીં, એ પણ રામા અવતારમાં જ હતા. રામા અવતારમાં જેને સૌથી મોટી તપસ્યા કરી એ જાંબુવતી બનીને આવ્યા. ત્યારે રામેશ્વરમાં બ્રાહ્મણનું બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે ગયા, અને ત્યાં એક કન્યા ઉભી હતી. કહી કે રામજી, તમે જ્યાંથી સેતુબંધ બાંધીને ગયા ત્યારથી લગ્નની ઈચ્છા છે. ભગવાને કીધું, મર્યાદા પુરુષોત્તમ છે, એક જ લગ્ન કરીશ, એક પત્ની વ્રતધારી સદા બ્રહ્મચારી, કૃષ્ણ અવતાર સુધી પ્રતીક્ષા કરો ત્યાં સુધી તમે કુવારી રહો. અને કન્યા કુમારી તરીકે આજે પણ પ્રસિદ્ધ છે. રાજો એક જાંબુવતી બનીને આવ્યા. ભગવાન મણિ પાછળ જેવા જ લઈને આવ્યા, જાંબુવતી સાથે પણ લગ્ન થયા. સત્રાજીતને ખૂબ અફસોસ થયો, એને પોતાની દીકરી સત્યભામા પણ આપી સદન સુધારવા માટે. મણિ પાછળ બે બે લગ્ન થયા. ભગવાનને મણિ આપવામાં આવ્યો, ભણીએ ભગવાને સ્વીકાર્યું કે મારે દાયજો જોતો નથી,
આજે બધા કહે ને ભાઈ પર્યાવરણ આપણે ન જોઈએ ને આપણે શું કહેવાય એને દહેજ પ્રથા બંધ કરો દહેજ પ્રથા બંધ કરો આ દહેજ પ્રથા બંધ કરવાની પદ્ધતિ કનૈયાએ કાઢી કનૈયા એ ચમનપત મણી ન લીધો કૃષ્ણએ કહ્યું મારે ન જોઈએ અને આ ચમનપત મણી પાછળ પાછા વિવાદો છે કે આ ચમનપત મણી પાસે શતબંધના નામનો એક યાદવ સેનાપતિ એને શત્રાજીતને મારી શતબંધમાં આ મણી લઈ ગયો કહ્યું કે મને કૃષ્ણ પકડી લેશે તો એને અકૃતાતાને આપી દીધો કૃતધર્માને અકૃતાતાને એ ભાગી ગયો કૃષ્ણને ખબર પડી કે મણીનો પાછો વિવાદ થયો છે પાછો મારી ઉપર આક્ષેપ ન આવે ભગવાન પાછળ દોડ્યા અને શતધન્વાને મસ્તક છદન કરી નાખ્યું મિથિલામાં શતધન્વાને પકડી મસ્તક કાપી નાખ્યું પણ જોયું કે આ મણી નહીં બલદેવજી જયારે બોલાવો કે કૃષ્ણ મને એવું લાગે આ વખતે તો મણી તે સપાડો લાગે ને ફરી અકુલ કાકાને કાશીમાં હતા કાશીમાં રોજ જેટલું સોનું આવે એટલું સોનાનો યજ્ઞ કરી નાખે સોનાની વેદી બનાવીને યજ્ઞ કરે અને ખબર પડી જાય કૃષ્ણને કે આ મણી અકૃતાકા પાસે છે અકૃતાકા કાશીમાં છે કારણ કે અકૃજીનો નિયમ હતો અકૃજી જ્યાં રહે ત્યાં સૌથી વધારે વરસાદ પડે અકૃજી જ્યાંથી જતા રહે ત્યાં દુષ્કાળ પડે દ્વારિકામાં દુષ્કાળ પડ્યો કાશીમાં સૌથી વધારે વરસાદ ખબર પડી કે કાશીમાં એના મામા પણ છે અને જેનું નામ હતું સ્વફલક સ્વફલક નામના એના પિતાજી ગાંધીની નામની એની માતા અકૃજીના કાશીમાં એના મામા રહેતા એટલે કાશીમાં ખબર પડી છેલ્લે પ્રાર્થના કરી અકુલ કાકાને ફરી મણી આવી ગયો એટલે વધારે પડતા પૈસા આવે ને વિવાદ કરનારા બને જમીન જર અને જોરું તેને કજિયામાં છોરું અત્યારની ભાષામાં કેવું તો ગાડી લાડી અને લાડી આ તને હોય તો ઝઘડાઓ થાય અને કાલિંદી સાથે લગ્ન ભગવાન ના થયા કાલિંદી સૂર્યની પુત્રી સૂર્યની પુત્રી આ તપસ્યા કરી રહી ભગવાને એની સાથે પણ લગ્ન કર્યા અવંતી દેશનો અવંતીપુરનો ઉજ્જૈનનો રાજા વિંદ અને અનુવિંદ એની બહેન મિત્રવિંદા એને પણ પત્ર લખ્યો ભગવાનને સમાચાર આપ્યા ભગવાન સભામાં જાહેર સભામાં અપહરણ કરીને ભગવાને લગ્ન કર્યા અયોધ્યાનો રાજા નગ્નજીત જેની દીકરી નગ્ન જીતી જેને કોઈ સત્યા પણ કહે છે એની સાથે પણ ભગવાને લગ્ન કર્યા અયોધ્યા રામની જન્મભૂમિ નહીં અમારા દ્વારિકાધીશનું સસુરાલ પણ છે દ્વારિકાધીશનું સસરું છે અયોધ્યા અયોધ્યામાં આને પ્રતિજ્ઞા કરી હતી મારી દીકરીને એને જ પરણાવી કૃષ્ણ શ્રીંગાન સુદર્શાન વીરગંગાન સખલાન એવા એની પાસે સાંઢ હતા જેના સિંગડા જબરદસ્ત ખૂબ માટેલા માણસોને જોઈને પણ મારવા દોડે કોઈને ન ગાંઠે આવા સાત સાંઢને એક દોરીમાં જે બાંધી રાખે નાખી રાખે એની સાથે મારી દીકરીને લગ્ન કરીશ નગ્નજીત પાસે ગયા દ્વારિકા દીશ કે મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે હું આ સભામાં ભાગ લઈશ આ સ્પર્ધાના ભાગ લઈશ બધાએ કહ્યું તમારે તો ઘણી બધી પત્ની છે કે પત્ની છે પણ વૃક્ષમણી નું અપહરણ કરી લે એવું શસ્ત્ર સાથે બહુ મેળ નથી જાંબુ વાગતો એ જ કહેવાય જાંબુ સાથે પણ એની સાથે પણ બહુ મેળ નથી એક કાલની સાથે લગ્ન કહેવાય સૂર્યની પુત્રી છે એની સાથે બહુ મેળ નથી કારણ કે સૂર્ય તો ઉપર લોકમાં રહે છે એના પછી વિંદ ને અનુવિંદ એનું અપહરણ કરીને લઈ આવ્યો છું એની સાથે સંબંધ કારણ મારે તો સારા સસરા ગોતવા છે એટલે હું વાત કરું છું અને ભગવાને એક જ સેકન્ડના સાથે સાત આ સાંગને નાખી નાખ્યો સ્ત્રી શ્રીધર સ્વામીજી કહે આ સાત સાંડ કોણ છે ભૂખ તરસ રોગ લૌકિક કર્મ જુગાર ફરજ અને તામ આ સાતે સાંડને નાખે ને એને ભગવાન મળે કારણ કે આ સાત સાંડને નાખવા પડે કથામાં બેસવું હોય તો ભૂખ લાગે ઊભું ન થવાય તરસ લાગે ઊભું ન થવાય લૌકિક તામ આવે ઊભું ન થવાય જો તમે અનુષ્ઠાનમાં બેઠા હોવ તો આ તો આવે ને આપણે ફક્ત ઊભા થઈને હોઈ જાય ને મને આવે ઊભા થઈ જાય એક કહી શકાય અમારા વડીલો અહીં જે બેઠા છે એમાંથી કોઈ ઉભું જ નથી એમ અનુષ્ઠાનના રૂપમાં જ બેઠા છે અને એવું હતું કે પરિવારમાંથી કોઈ તો બેસે જ એમ કે અનુષ્ઠાનના રૂપમાં બેસે બધા કામો છોડી ગયું અને અમારા છોકરાઓ કોઈ એમ બેઠા છે નહીં કારણ કે એ લોકોની ઉપર જવાબ ધરે કે કથા નહીં સમજાય તો ચાલશે અને આવેલા અતિથિઓનું સન્માન થવું જોઈએ તમે બધા ગેટ ઉપર જ બેસશો કામમાં જ બેસશો આ રીતે ભગવાન આ આઠ પટરાણીઓ ભગવાનની અષ્ટદા પ્રકૃતિ છે શ્રીમદ ભગવદ્જીને કહે ભૂમિ રાપો નલો વાયુ ધમ્મનો બુદ્ધિ રેવજ અહંકારમ દ્વિતીયમ મે ભિન્ના પ્રકૃતિ રક્ષતા આષ્ટ પ્રકૃતિ ઉપર મારો વિશેષ કરવો તો પણ આ આઠ પ્રકૃતિને નમસ્કાર કારણ કે આઠ પ્રકૃતિ માટે ઓલો અવ્યક્ત વ્યક્ત થઈને આવે ઓલો બ્રહ્મ કોઈને ત્યાં બેઠો થઈને આવે ઓલો પાલનહાર કોઈને ત્યાં પારણે ઝૂલવા આવે સ્વજીવનથી પરજીવનનું કલ્યાણ કરવા માટે પરમાત્મા આવે ઓલો નિરાકાર કોઈને જ્યાં નરાકાર થઈને આવે ફક્ત ને ફક્ત આ શક્તિ
શક્તિઓને વશ થઈને શક્તિઓ પાસે બધાને વશ થઈ જવું પડે. એટલે આવા પરમાત્માએ ત્યારે સત્યભામા રીસાણા રીસાણા ત્યારે ભગવાન કે ચાલો યાત્રામાં લઈ જાઓ અને લઈ ગયા ઉપર કે મારે સ્વર્ગમાં જવું છે. એ સમયે વરુણ નું છત્ર અદિતિના કુંડળ એક રાક્ષસ લઈ ગયો હતો જેનું નામ હતું ભોમાસુર. અને આ ભોમાસુરે એવો કિલ્લો બનાવ્યો છે, 6 કિલ્લા બનાવ્યા હતા. એ 6 કિલ્લાની વચ્ચે રે કોઈ એને પકડી પણ ન શકે. કેવા હતા એ કિલ્લાઓ? તો કે ગિરિદુર્ગ ફરતી બાજુ પહાડો એની વચ્ચે રે, એની વચ્ચે બીજો શસ્ત્રદુર્ગ શસ્ત્રો લઈને સૈનિકો ઉભા હોય, એના પછી જલદુર્ગ, એના પછી જળ પાણીનો કિલ્લો આવે, એના પછી અગ્નિનો દુર્ગ અગ્નિનો કિલ્લો, પછી પવન એવો બહુ પવન ફૂંકાય મારા તમારા જેવા તો એમને પવન માં ઉડી જાય એવો પવન વાળો દુર્ગ, છેલ્લે મૂરપાશ નામનો દુર્ગ, મૂર નામનો રાક્ષસ હાથમાં 1000 હાથ વાળો હાથમાં હથિયાર લઈને ઉભો હોય અને છેલ્લે આ દાનવ પાસે ભૌમાસુ પાસે પહોંચી શકાય. ભગવાન ત્યાં ગયા. 14 ના દિવસે ભગવાન ચક્રથી ભૌમાસુર મસ્તક કાપી નાખ્યું. મૂળ નામના રાક્ષસ ને પણ હાથ કાપીને એને પણ મૃત્યુનો ઘાટ પહોંચાડ્યો. એનું નામ રામ નામ સત્ય કરી દીધું. ત્યારથી ભગવાન મુરારી બની ગયા, મૂર્ને મારે ત્યારથી. અને આ 14 ના દિવસે નરક ચતુર્દશી જેને કહેવામાં આવે છે ભૌમાસુર નો વધ થયો. ભગવાને આ બધી આ ભૌમાસુરે લગભગ એટલી બધી રાણીઓને કેસ કરી રાખી હતી કે એ રાણીઓએ વિચાર કર્યો કે અમે કરતું છું 16,100 કન્યાઓને એને બંધીવાન બનાવી હતી. અને આ 16,100 કન્યાએ પ્રાર્થના કરી કે ભગવાન બધી વાત સાચી, પણ હવે અમારો સ્વીકાર કોણ કરશે? ભગવાન કે હું સ્વીકાર કરીશ, તમે મારી પત્ની. 16,100 ને ઓલી 8 16,108 થઈ ગઈ, ટૂંકમાં એકદમ સામાન્ય. અને આ રીતે ભગવાને આ 16,100 રાણીનું પાણી ગ્રહણ કર્યું. એ દિવસ બીજો કોઈ નહીં, દિવાળીનો દિવસ. એટલે એ બધી કન્યાઓએ દીપ પ્રગટાવ્યા, ત્યારથી આપણે દીપ પ્રગટાવીએ છીએ. બીજું, રામ ભગવાન એ દિવસે અયોધ્યામાં પધારીને રામાગમનોત્સવ, દિવાળીનો દિવસ રામના આગમનનો દિવસ છે, એ દિવસે લક્ષ્મીજીનું પ્રાગટ્યનું કમલા ઉદ્ભવોત્સવ, કમલાનો ઉદ્ભવ થયો, લક્ષ્મીનો ઉદ્ભવ એટલે એ પણ થાય. પૃથ્વી મહારાજે પૃથ્વીને એ દિવસે દોઈ, પૃથ્વીમાં બધું ઉગતું કર્યું, ખેતીની શરૂઆત એ દિવસે કરવામાં આવી, એટલે પૃથ્વી દોહનોત્સવ પણ કહેવામાં આવે છે. અલગ અલગ નામોથી દિવાળી ઉજવીએ છીએ. 16,108 આ પત્નીઓ ત્યાં દરેકને ત્યાં 10 પુત્રો થાય, 1,61,000 અને 84 કુટુંબ હતું, એટલું બધું મોટું. મેટા કુટુંબ 51 નું હોય તો આ 16 લાખ, 1,61,000 નું હોય જ ને, કેમ ન હોય? આ રીતે ભગવાનના આગળ લગ્નોની વાત છે કે ભગવાનના દીકરાઓના દીકરા એમાં રૂકમિણી નો પૌત્ર. આ રૂકમિણી આવ્યો કે મેં ભગવાન સાથે ખોટો સંબંધ બજાવ્યો, માફી માંગવા માટે આવ્યો. ક્યારે અફસોસ થાય બોલાવી જાય, ભાવા દેશમાં આવે તો ચીજ ચડી જાય બોલાવી જાય, પછી અફસોસ સારા માણસોને અફસોસ થાય. સારા માણસ તરીકે રૂકમિણીએ વિચાર કર્યો કે મારી દ્વારકાધીશનો વાંક જ નથી, મારી બેને ચિઠ્ઠી લખીને આવ્યા, વિચાર કર્યો મારી બેનનો વાંક નથી, મારે મારી બેનને પૂછવું જોઈએ કે તમે કોણ પસંદ છે. ભગવાન પાસે માફી માંગવા આવ્યો, ભગવાન સામે ગયા, રથ લઈને ગયા, મારો સાડો આવ્યો, મારો સાડો આવ્યો, ખૂબ સ્વાગત થયું. કહ્યું કે જમવાનું બનાવો રૂકમિણીજી, તમે પોતે તમારા ભાઈને ભાવતું હોય એ જ બનાવો. પોતે લાડુ બનાવવા અને જમાડવા સમય કહ્યું કે એક જ થાળી બનાવજો. રૂકમિણીને એક સેકન્ડમાંથી લાગ્યું કે હમણાં તો બહુ સ્વાગત કરતા હતા, હજી ક્યાંક મનના વેર છે, બાકી તો સાથે જમે નહીં. અને અંદર બધી તિરસી એક થાળીમાં અંદર જેમ લડતા હતા, કૃષ્ણ અવાજ આવ્યો, લાડુ લઈને તો આવો તમારા ભાઈ માટે. ત્યાં તો રૂકમણી હાથમાં થાળ લઈ આંસુ લૂટતા લૂટતા આવ્યા, ત્યાં તો એક જ થાળીમાં એ રૂકમણી ને દ્વારકાધીશ જમતા હતા, ભગવાન કોળીઓ મુખમાં આપતા હતા, તત્કાલ પગમાં પડી ગયા. ઓહો હો, દ્વારકાધીશ ને હું સમજી ન શકું. ભગવાનને સમજવું ખૂબ અઘરો છે. ભગવાનને એ સમજી શકે જે ભગવાનના સત્સંગમાં રહે. તમે 7 દિવસ આ કથા સાંભળીને જતા રહો કે ભગવાનને ઓળખી ન શકો, સતત તમે સતત ચિંતનના સત્સંગમાં રહેવા જોઈએ. બાકી તો પિક્ચર જોવા જાવ લાગે ન રહે, પિક્ચરની જેમ આવો તો ન થાય, પિક્ચરમાં ગમે ત્યારે ઇન્ટરવલમાં બહાર નીકળી જાઓ, ઓલા થાય તો એમ ન થઈ શકે. અનુષ્ઠાનના રૂપમાં હોય કથા ચોંટી જાય, અને એમ કહી શકાય ઘણા બધા શ્રોતાઓ એવા રહ્યા છે સતત બેઠા એકદમ અનુષ્ઠાનના રૂપમાં. એટલે આ રીતે આ રૂકમિણી રૂકમિણીનો પૌત્રી હતી રોચના, એના લગ્ન પ્રદ્યુમ્નનો પુત્ર અનિરુદ્ધ સાથે થયા હતા. અનિરુદ્ધના 2 લગ્ન થયા હતા, અને અનિરુદ્ધના રોચના સાથે પણ લગ્ન થયા હતા, અને 1 લગ્ન થયા હતા ઉષા સાથે. અને થોડુંક ચરિત્ર બતાવવાનું છે. ઓખા હરણ, જે ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળે એને તાવ ન આવે, એને બીમારી ન આવે. ઓખા હરણમાં
કડવાઓ સુંદર છે અને આ કડવાઓ દાદા હોય તો આપણે ગાઈ પણ શકીએ પણ આજે ગાશું નહીં આજે નમસ્કાર સત્ર કરી લઈશું આ કડવામાં એવું છે કે બાણાસુર તો સોણિકપુરમાં બલિનો પુત્ર બલિના સો પુત્રમાં સૌથી મોટો પુત્ર એટલે બાણાસુર બાણાસુર સોણિકપુર નામની નગરીમાં રહેતો શિવ ભગવાનના તાંડવમાં એને પોતાના હાથથી તાલી વગાડી ભગવાન પ્રસન્ન થઈને 1000 હાથ આપ્યા છેલ્લે રુદ્ર પાસે જઈને અફસોસ કર્યો કે ખોટા 1000 હાથ આપ્યા મારી સામે કોઈ લડવા તૈયાર નથી થતું ભગવાને કહ્યું તારી સામે લડશે ને તને હરાવશે તારા મકાન ઉપર ધ્વજ પડી જશે તેને સમજવાનું કે તને મારવા વાળો કોઈ આવી ગયો છે એ તારી દીકરીનો ઘરવાળો જશે આને કહ્યું દીકરીના લગ્ન થાય તો મારો દુશ્મન ઉત્પન્ન થાય ને એક મોટો મહેલ બનાવ્યો એમાં બાણાસુરનો એક કુંભાર નામનો મંત્રી હતો અને આ કુંભારની દીકરી ચિત્રલેખન ત્યાં રાખવાનું કોઈ પુરુષ ત્યાં આવે નહીં એનું ધ્યાન રાખવાનું અને છેલ્લે એક દિવસ સ્વપ્નમાં આ અનિરુદ્ધ સાથે આ ઉષા નામની દીકરીના લગ્ન થઈ ગયા અને એને ચિત્રલેખન સવારમાં આ સ્વપ્ન કહ્યું કે સ્વપ્નમાં મને શું આવ્યું ઓખાહરણમાં પ્રેમાનંદ કહે છે રામાયણમાં ચોપાઈ છે ભગવદ્ગીતાના શ્લોકો છે અને આ ઓખાહરણમાં કડવા છે એક બે કડવા સ્વપ્નમાં શું જોયું રાજામાં દ્વારકાધીશ બનાવે કે થોડાક આવા છે એના પછી પ્રદ્યુમ્ન બનાવે કે થોડાક આવા છે અનિરુદ્ધની આંખ છે તપાસ કરી તો દ્વારિકામાં છે દ્વારિકાનું રક્ષણ કરનાર સુદર્શન ચક્ર અને નારદજી સાથે વાર્તાલાપ કરવામાં રહેતા યોગ માયાથી આખા પલંગ સાથે લઈ આવ્યા ચિત્રલેખા અને પલંગ સાથે લઈ આવ્યા એ સમયે નારદજીએ ત્યાં લગ્ન કરાવડાવ્યા અને એને વરદાનું 3 લગ્ન ઓખાને કરવા પડશે એક સ્વપ્નમાં લગ્ન થયા એક નારદજીએ કરાવ્યા અને જેવી ધજા પડી ગઈ જબરદસ્ત યુદ્ધ થયું નાગપાસથી અનિરુદ્ધને બાંધી લીધા કૃષ્ણ ભગવાનને સમાચાર મળ્યા બંને વચ્ચે યુદ્ધ થયું 996 હાથ કાપી નાખ્યા 4 હાથ બાકી રહ્યા આ બચાવવાનું એક જ કારણ કે વરદાન હતું આ બલિના વંશમાં હતા એટલે ભગવાને કહ્યું હું મારીશ નહીં છેલ્લે સ્વીકાર કર્યો બાણાસુરે આ રીતે ઓખાના લગ્ન ત્રીજી વખત દ્વારિકામાં થયા એમ 3 વખત લગ્ન થયા આ રીતે આખું આ અનિરુદ્ધનું અને ઓખાનું ચરિત્ર છે અને પછી નૃગ રાજાની કથા છે એક નૃગ નામનો રાજા હતો જે નૃગ નામના રાજાને શ્રાપ મળ્યો અને કાકીલો બન્યો આ નૃગ રાજાને શા માટે શ્રાપ મળ્યો તો કે એક દિવસ દ્વારિકાના બધા બાળકો બધા ગયા કુવા પાસે કુવામાં એક કાકીંડાને જોયો કાકીંડાને બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ મોટો 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 થવા માંડી ગયો અને જ્યાં મોટો થવા માંડી ગયો બધા દ્વારિકાધીશ પાસે ગયા ભગવાનનો સ્પર્શ થયો અને સાથે પુરુષ ઉત્પન્ન થયો કહ્યું કોણ છો તમે તો કે હું ઇક્ષ્વાકુ વંશનો નૃગ નામનો રાજા છું પેલાના જન્મમાં મેં ખૂબ દાનો કર્યા તો કે કેના દાનો તો કે ગાયોના દાનો ગાયોના દાન કરવા વાળાની આવી સ્થિતિ હોય તો કે હા આકાશમાં તારાઓ છે એટલું દાન કર્યું છે
જેટલી વરસાદની ધારા છે એટલીને ગાયોના દાન પીડા છે. સામાન્ય ગાયોના નહીં, દૂધવાળી, યુવાન, શાંત અને સુંદર, સુલક્ષણ વાળી. તો કે તારી હાલત આમ કેમ થઈ? એક દિવસ અપ્રતિગ્રહિત બ્રાહ્મણ, જે કોઈનું પ્રત્યે ગ્રહણ ન કરે એવો બ્રાહ્મણ હતો ને, એની ગાય છૂટી પડીને મારા ગૌશાળામાં આવી ગઈ. એ સમયે એક બ્રાહ્મણ ની 1000 ગાયો દાનમાં હતી, એમાં જતી રહી. અને આ જતી રહી ત્યારે ઓલો બ્રાહ્મણ કે મારી જાય છે, આ કે મને દાનમાં આવી, બંને ભેટી રહ્યા, બંને મારી પાસે રહ્યા. કહ્યું કે ભૂદેવ, એ બદલામાં 1000 ગાય હું તમને આપી દઉં તો નહીં, હું મારી જ ગાય લઈશ, કારણ કે હું અપ્રતિગ્રહી છું, કોઈનું પણ ગ્રહણ ન કરું. આને કહ્યું કે જો આવા બ્રાહ્મણ હોય, અપ્રતિગ્રહી, કોઈનું પ્રતિગ્રહણ ન કરે, તો એને કહ્યું કે તમે લઈ લો આ ગાય પાછી, એટલે તે મને સંકલ્પ કરીને દાનમાં આપી, દાનની વસ્તુ પાછી ના આપું. બંને સામે જોઈ રહ્યા હતા, શું કરું શું કરું, એટલે હું આ જમીનમાં કાપી લેવાનું આમ જોઈ રહ્યા. બહુ વિચાર કરેલા છે ને આમાં, પૂછાય આવું અમુક જીવતા માણસ હોય, એમાં હું કરતા હોય એમ લાગે કે આ કાપી ના છે. આ રીતે પેલા ભગવાને કહ્યું, પેલા પાપ ભોગવવું કે પુણ્ય? કહ્યું કે મારે પેલા પાપ ભોગવી લેવું છે. અને કહ્યું કે તારે કાકીંડો બનવું પડશે, પણ ભગવાનનો જેને આખી જિંદગી ગાયોને પાડી, ગાયો માટે જેનો અવતાર થયો, એ તને સ્પર્શ કરશે, તારો મોક્ષ થશે. એટલે દ્વારિકાધીશ, આપનો આજે સ્પર્શ થઈ ગયો, હું મુક્ત થઈ ગયો. ભગવાનની પરિક્રમા કરી અને જતા રહ્યા ત્યારે બધા યાદવોને બેસાડીને ભગવાન બોલ્યા છે. તમે આમાં કઈ સમજ્યા કે નહીં? જીવનમાં પણ કોઈ દિવસ બ્રાહ્મણનું ધન, દીકરીનું ધન, દેવસ્થાનનું ધન અને ગાયનું ધન કોઈ દિવસ લેવું નહીં. સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મવૃત્તિ હરેન્દ્રયામ ષષ્ટિ વર્ષ સહસ્રાણી નિષ્ઠાયામ જાયતે સુનિ. તમે કોઈ દેતા હોય કે બીજા કોઈ દેતા હોય, તમે દેતા હોય, પણ સ્વદત્તામ વા પરદત્તામ વા કોઈ દેતો હોય કે બીજો કોઈ દેતો હોય, બ્રહ્મવૃત્તિ બ્રાહ્મણની વૃત્તિનું છેદન કરો તો ષષ્ટિ વર્ષ સહસ્રાણી 60,000 વર્ષ સુધી નિષ્ઠામાં પૂરો થવું પડે. એટલે જીવનમાં પણ તમે કોઈ દિવસ કોઈ દેવસ્થાનના પૈસા, કોઈ દિવસ ગાયના પૈસા, દીકરીના પૈસા, સાધુ બ્રાહ્મણના ધન એક લેસ માત્ર પણ ન. અને આ બધા લોકોએ આ નિયમ સ્વીકાર્યો છે. રજની યાત્રામાં બલદેવજી જાય છે, યમુના અને બલદેવજીનું શાબ્દિક યુદ્ધ થાય છે, એ કથા પણ સુંદર છે. પછી બલરામજીનો યમ અને યમુનાનો સંવાદ છે, પણ પુરુષ દેશમાં અજ્ઞાની રાજા પૌંડ્રક ચાર હાથ રાખીને કહે, હું દ્વારિકાધીશ છું. ભગવાન આ પૌંડ્રકને પણ મોક્ષ અપાવે છે. બે અક્ષોની સેના લઈને એની સાથે કાશીરાજ આવે છે, કાશીરાજનો પણ મોક્ષ કરે છે. એનો દીકરો દ્વારિકા બાળવા આવે, પણ ભગવાન સાક્ષાત સુદર્શન ચક્રથી આખી કાશીને મારી નાખે છે. નવી કાશી ઉત્પન્ન થાય છે, એટલે એ કાશીને હરિની કાશી કહેવાય ને એક હરની કાશી કહેવાય. આજે પણ કાશીમાં વિશ્વેશમ પછી માધવમ, જેટલું જ વિશ્વનાથનું નામ છે એટલું જ માધવ એટલે કૃષ્ણનું, બિંદુ માધવનું મંદિર છે. પૂજ્ય બ્રહ્મલિંગ અંગ્રેજી મહારાજ ત્યાં ખૂબ કથા કરતા, આજે પણ નિત્ય ત્યાં ભાગવત કથા ચાલતી જ હોય છે. ગમે ત્યારે કાશી જાઓ અને તમારે કથા સાંભળવી હોય, નિત્ય ત્યાં કથા ચાલે છે. અને કથા કરનારા કોઈ સામાન્ય નહીં, સંપૂર્ણ આનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના પુરાણના આચાર્ય વિદ્વાન વ્યક્તિ કથા કરે. કથા સાંભળો એટલે સંગીત ન હોય, કઈ ન હોય, એક કલાક કથા થાય, પણ ગમે તેવા માણસને બેસી જ જવું પડે. એટલી બધી રોચક કથાઓ, એટલું બધી વિદવત્તા સાથે, ખાલી વિદવત્તા નહીં, રોચક, લોકોને બેસાડી રાખવા ને, ખાલી શ્લોક ગાય રાખવાથી નીકળતા છે, શ્લોકના લોક જોઈ થવા જોઈએ ત્યારે કથાકાર સફળ. કથાકારની વિશેષતા એ હોવી જોઈએ, કથાકાર સારામાં સારી વાત કરશે, અઘરામાં બધી વાત કરશે, એ સામાન્ય રીતે પીરસવો જોઈએ. આ રીતે વિવિધ નામનો એક વાનર હતો, અને વિવિધ નામનો વાનર બીજે ક્યાંય નહીં, અહીંયા વિવિધ નામનો વાનર ભોમાસુરનો મિત્ર હતો અને મૈદનો ભાઈ હતો. 10,000 હાથી બળ હતો. જ્યાં જ્યાં યજ્ઞ થાય ત્યાં મળમૂત્રનો ત્યાગ કરતા. બધા બલદેવજીને પ્રાર્થના કરી કે યજ્ઞના મળમૂત્રનો ત્યાગ કરે છે. બલદેવજીને મારવા માટે બોલ્યા છે, પણ આનંદ પ્રદેશમાંથી આવીને રેવતાચલ પર્વત ઉપર, રેવતાચલ એટલે આ ગિરનાર ઉપર જઈને બેસી ગયો. બલરામજી જયારે આવ્યા ત્યારે સાગનું વૃક્ષ લઈ અને બલરામજીના મસ્તક ઉપર પધરાયું છે. સાગના વૃક્ષો રેવતાચલમાં પૂર્વથી છે, ભાગવતજીની કથા માટે છે. સાગનું વૃક્ષ ઉપર માથે પધરાયું નહીં, પણ બલદેવજી સાઈડમાં ફસી ગયા. સુનંદ નામનું મુશળ અને હળ લઈને જે જોરદાર ઉમાર્યું, વિવિધ નામના વાંધો ત્યાં ને ત્યાં મોક્ષ થઈ ગયો. અને આ વિવિધ નામનો વાનર પોતાના મુખમાંથી બે શબ્દ બોલ્યો છે, સાધુ સાધુ.
ખૂબ સારું થયું, ખૂબ સારું થયું. વિવિધ નામનો વાનો એટલે જેનામાં બે પ્રકારની બુદ્ધિ છે, બે પ્રકારની જેની પાસે બુદ્ધિ છે એ મને એવું લાગે કે ગિરનાર માં આવે તો વિવિધ નો વધ થઈ જાય. તમારે બે પ્રકારની બુદ્ધિ દૂર કરવી હોય, એક જ બુદ્ધિ રાખવી તો ગિરનાર માં આવી શકાય. હવે જાંબુવતી નો દીકરો સાંબ અને આ સાંબે લગ્ન કર્યા દુર્યોધન ની કન્યા લક્ષ્મણ સાથે, એની પણ વાત છે. હવે રાજસુઈ યજ્ઞ ની વાત છે. આ રાજસુઈ યજ્ઞ ભગવાન ની આખી દિનચર્યા છે. ભગવાન ની દિનચર્યા કેવી હતી? ભગવાન ગૃહસ્થાશ્રમ માં સક્સેસફુલ છે. આખી દુનિયામાં અઘરામાં અઘરું હોય તો એ ગૃહસ્થાશ્રમ છે. અમારા જેવા તો દીકરા કહેવાય કે પ્રવેશ ન કરે. સાચો માનવ તો એ કહેવાય કે ગૃહસ્થાશ્રમ માં રહે અને ભગવત નું ભજન કરે, પોતાના બાળકો પોતાની પત્ની આની સાથે રહે, પરિવાર સાથે રહે અને સંસ્કૃતિ નું કાર્ય કરતો જાય. ભગવાન ની દિનચર્યામાં ગૃહસ્થાશ્રમ નો પહેલો જ નિયમ છે પત્નીને પ્રેમ આપવો. અને કૃષ્ણ એ રુક્ષ્મણી ને ખૂબ પ્રેમ આપ્યો, કારણ કે પિતાના અને માતા પિતાને છોડી રહ્યા. વિચારો તો ખરા, તમે ને હું કોઈ માણસ સાથે 7 દિવસ એક નથી શકીએ. આપણે એટલા બધા ભેગા થયા, 7 દિવસ મને તમારો સ્વભાવ ન ગમે, તમને મારો સ્વભાવ ન ગમે. આ દીકરીઓ કેટલી કહેવાય, 20-20 વર્ષ જ્યાં રહીને એ છોડીને નવા લોકો સાથે મેચ થઈ જાય. આપણે એમ કહીએ ને, એક કોઈ માણસે વૃક્ષ હતું ને, એ વૃક્ષને લગભગ 17-18 વર્ષથી વૃક્ષ મોટું થયું, એ વૃક્ષને મૂળ સાથે ઉઠાવી નાખ્યું. પછી કીધું ભાઈ નવી જગ્યા જેને રોપો, કે ભાઈ મૂળ ત્યાં બરાબર બેસશે નહીં, એક ઝાડ બરાબર લાગશે નહીં. કેમ કે જ્યાં 20-20 વર્ષથી લાગેલી હતી ત્યાંથી ઉઠેલો તો આ ચોટી ન શકે ને, બરાબર પ્રફુલ્લિત અને ફળફૂલવાનું ન થઈ શકે. વિચારો, એક ઝાડ પણ 20 વર્ષ સુધી રાખો તો બીજે ફલીભૂત ન થાય. આ દીકરીઓ મહાન કહેવાય. 20-20 વર્ષ એના માતાના ઘરે ગઈ, આખી જિંદગી આ ફળ ફૂલ આપનારી ગઈ, ત્યાં સેફ થઈ જાય. આપણે 7 દિવસ સેફ ન થઈ શકીએ અને એ આખું જીવન વ્યતીત કરે, અને જેને ઓળખતા પણ નથી, એ સામેના વ્યક્તિને એના પરિવારને ઓળખતા નથી, તો એનું થઈ જવું ને. કોઈનું થઈ જવા માટે જો સૌથી મોટો બોધ લેવો ને, દીકરીઓ પાછો લઈ શકાય. જેમ દૂધમાં સાકર ભળી જાય ને, એમ દીકરીઓ ભળી જાય. દીકરીની વાત ઉપર મને વાત યાદ આવી ગઈ. કોઈ ભરવાડનો દીકરો નહીં, ભરવાડનો દીકરો લગ્ન કર્યા એની અયતની એક દીકરીનો જન્મ થયો. ભરવાડ રોજ ઘેટા બકરા ગાયો ચરાવવા જાય, અને ઘેટા બકરા ગાયો જશે ચરાવવા, તો એક દિવસ એને કેમ ધૂમ સાંભળી છે દયાળુ દ્વારિકા વાળા, અને દયાળુ દ્વારિકા વાળા ધૂમ ભજન બોલવા મંડી ગયો. રાજા ત્યાંથી પસાર થયો, રાજાએ જોયું કે મને જોઈને ઉભો ન થયો. રાજાએ તત્કાળ તલવારની ભાગ ઉપર તલવાર એક જ ફોસો લગાવ્યો, ઓય મને જોઈને ઉભો ન થયો, હું તો અહીંનો રાજા છું. કે માફ કરજો મારી બાપ, દ્વારિકાધીશની ધૂનમાં મને ખબર ન રહી કે તમે મારા રાજા સાક્ષાત અહીંથી નીકળી ગયા. કયો દ્વારિકાધીશ? કે દયાળુ દ્વારિકાવાળા. કે દ્વારિકાવાળા દુનિયામાં છે, તારો દ્વારિકાવાળો છે તો ક્યાં છે મને એ બતાવ, તારો દ્વારિકાવાળો છે તો એની દિશા કઈ દિશામાં એનું મુખ છે એ બતાવ, અને તારો દ્વારિકાધીશ છે તો એનો ધંધો શું એ બતાવ. કહ્યું કે મારી બાપ, હું તો ગાયો ભેંસો બકરા ઘેટા ચડાવ્યો, હું જવાબ ન આપી શકું. કહ્યું કે જો કાલ સુધીનો સમય આપું, જો તું જવાબ નહીં આપી શકીશ તો કાલે હું તને મૃત્યુદંડની સજા આપીશ. બાપ ઘરે ઘેટા બકરા ગાય ભેંસ બાંધા, રોજના નિત્ય ક્રમ પ્રમાણે બેસી ગયો ખાટલા ઉપર, અને ખાટલા ઉપર બેઠો કે દીકરી આવી હાથમાં પાણીનો લોટો લઈને. અને ઘરમાં એક પાત્ર એવું છે, બાપના મુખની ચિંતા એક જ ક્ષણમાં ઓળખી જાય એવા પાત્રનું નામ છે દીકરી. દીકરી હાથમાં લોટો આપ્યો, કહ્યું કે પિતાજી ચિંતામાં છો, કંઈક સાચું બોલો, મારા સોગર શું ચિંતા છે? આખી વાત કરી કે ચિંતા કાંઈ ન કરો, હું ના રોટલા ઘડું છું, ગાયના દૂધ સાથે તોડીને ખાઈ લો અને સુઈ જાઓ. રાજાજીને કાલ સવારમાં જઈને કીધું કે આવા નાના પ્રશ્નો મને ન પૂછવા, એ તો મારી 10 વર્ષની દીકરી જવાબ આપી દેશે, હું આપી દઈ, તમે ચિંતા ના કરો, સુઈ જાઓ. સવાર થયું, બાપ ને દીકરી હાજર થયા. કહ્યું રાજાજીએ, કહ્યું પ્રશ્નોના જવાબ તૈયાર છે? તો કે તૈયાર છે. કહ્યું કે નાના એવા પ્રશ્નો મને ન પૂછવા, આ તો મારી 10 વર્ષની દીકરી જવાબ આપી દે. પેલો પ્રશ્ન, તારો દ્વારિકાધીશ છે તો ક્યાં છે? એને એક તપેલું મગાવ્યું, એમાં ગાયનું દૂધ મગાવ્યું, સાકરનો ગાંગડો લઈને પધરાવી અને સાકર હલાવી નાખી. હલાવી લાખી સાકર ઓગળી ગઈ. કહ્યું રાજાજી, મારે પૂછવું છે ત્યાં સાકર ક્યાં ગઈ? સાકર ક્યાં ગઈ? જેમ દૂધમાં સાકર ભરી ગઈ ને, એમ આ દુનિયાના મારો દ્વારિકાધીશ ભરી ગયો. દેખાતો નથી, દેખાતો નથી, બાકી દ્વારિકાધીશ ભરી ગયો ને,
એટલે દુનિયા તમને સારી લાગે. માતા પિતા પત્ની બાળકો આ બધા ત્યાં સુધી સારા લાગે જ્યાં સુધી આ દિલમાં દ્વારકાધીશ છે. જેવી કે દિલમાંથી દ્વારકાધીશ નીકળી જાય છે ને, તમે એ જ ક્ષણે બાળી નાખશો. અત્યારે તમે માળા જો રુદ્રાક્ષી, તો રુદ્રાક્ષી માળાના તારાઓ દેખાય, મણકાઓ દેખાય, એની વચ્ચે દોરો છે ને, એ દોરો દેખાતો નથી. જો દોરો ન હોય તો આ બધા મણકા બેસી ન શકે. આ મહેતા પરિવારના મણકા દેખાય એની પાછળનું કારણ, મણકાની વચ્ચે ક્યાંક દ્વારકાધીશ છે. બાકી મણકાઓ બેસી ન શકે, એ દેખાતો નથી. દેખાય છે મહેતા પરિવાર, પણ કરનારો એ દ્વારકાધીશ છે. ખાલી મણકાઓને દેખાડે, બાકી દોરાના સ્વરૂપમાં તો એવું જ છે. કયું? બીજો પ્રશ્ન, દ્વારકાધીશ નું મુખ કઈ દિશામાં? એને એક દીપ પ્રગટાયો. કયું દીપ નું મુખ કઈ દિશામાં છે? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, અધા અને નીચે, અધા ને ઉપર, બતાવો ક્યાં છે? દશે દિશામાં જ્યોતિ નું મુખ દેખાતું હતું. જેમ આનું મુખ દશે દિશામાં દેખાય ને, એમ મારો દ્વારકાધીશ પણ દશે દિશામાં છે, સર્વત્ર છે, સર્વવ્યાપ્ત છે. અને છેલ્લો પ્રશ્ન પૂછો કે તારા દ્વારકાધીશ નો ધંધો શું? કહ્યું કે મૂર્ખો છે. એને કોને રાજા બનાવ્યું? નામ લેવું તો નિયમ છે, પદ વિધિ નહીં પાતે, એનો કઈ પ્રશ્ન નથી. ભલા જ્ઞાન લેવાનો નિયમ છે, ચરણોમાં બેસીને જ્ઞાન લેવાય. એટલે આજ સુધી આ વ્યાસપીઠથી કોઈ ઊંચું કોઈ આસન જ નહીં. આજે જેવી શંકરાચાર્યના પરંપરામાં કોઈ શંકરાચાર્ય આવે ને, તો વ્યાસપીઠથી જ નીચું રહેવું પડે. વ્યાસો સિસ્ટમ જગત સર્વ, વ્યાસ્યાથી દુનિયા જૂઠી છે. અને નીચે જ બેસવું પડે. હનુમાનજીએ અર્જુનના રથની ધજા ઉપર આખી ગીતાજી સાંભળી, ઉપર બેસીને હનુમાનજીને શ્રાપ મેળવ્યો હતો, હનુમાનજીને પિશાચ બનવું પડ્યું હતું. છેલ્લે હનુમાનજી રોયા કે કૃષ્ણ મારી મુક્તિ કેવી રીતના? કૃષ્ણે કહ્યું, ગીતાજી ઉપર પિશાચ નામનું ભાષ્ય લખો. ગીતાજી ઉપર પિશાચ નામનું ભાષ્ય લખ્યું પછી હનુમાનજીની મુક્તિ થાય. જ્ઞાન લેવું તો ચરણોમાં બેસવું પડે, માથે બેસી ન લેવાય. ત્યાં તો દોડતો દોડતો આવ્યો રાજા, બસ પગત ત્યાં નીચે દીકરીને ઉપાડી એની વાત જાગી પર બેસાડી અને પગમાં બેસીને કહ્યું કે તારા દ્વારકાધીશ નો ધંધો શું હવે? કે હું ભરવાડની દીકરી, ગાયો ભેંસો ચરાવવાળી, બકરા ચરાવવાળી, મારા જેવાને રાગ જાદી પર બેસાડીને તારા જેવાને મારા ચરણોમાં બેસાડી દે, આ મારા દ્વારકાધીશ નો ધંધો છે, આ મારા ઠાકોરજી નો ધંધો છે, આ ભક્તિનો પ્રભાવ છે. એટલે ભગવાનની દિનચર્યામાં ખૂબ પ્રેમ આપ્યો છે. એટલે કોઈની દીકરીઓને તમે લઈ આવો તો એ દીકરીઓને પ્રેમ આપો. અને એમાં મહેતા પરિવાર શ્રેષ્ઠ છે. એવા માટે કહું કે અમારા કુટુંબમાં અમે સ્ત્રીઓને રિસ્પેક્ટ વધારે આપીએ છીએ. બધા વ્યવહારો અમારી સ્ત્રીઓ ચલાવે. મારા મોટા બા દિવંગત થઈ ગયા ત્યાંથી લઈ અને અત્યારે મારી બા સુધી ઘરમાં પણ અમારી બા જેવા ચલાવે છે. આમાં મારા કાકી જેવા ચલાવે, બધા ભાભીઓ. એટલે અમે રિસ્પેક્ટ આપનારા છીએ સ્ત્રીઓને. કથા ખાલી કરીએ છીએ ને, કથા અમારા જીવનમાં પણ છે. આજે પણ ખાલી એમ નહીં, તમામ અમારા પરિવારની નહીં, તમામ સ્ત્રીઓને રિસ્પેક્ટ આપું છું, પગે લાગુ છું. એમાંની મારા જ્ઞાતિમાં રિસ્પેક્ટ આપનારા મારા વડીલોને તમામને હું પગે લાગુ છું. એમ નહીં કે કથાકાર થઈ ગયો એટલે નહીં આપું છું. એ આવે તો હું મારી ખુશી છોડી દઉં. કથા તેનું મહત્વ નથી, રિસ્પેક્ટ તમે કેટલો વિવેક આપી શકો બીજાને. અને તમારે કંઈ જોતું હોય તો આપવું પડે. તમે દુનિયાને આપશો તો જ તમે મેળવી શકશો, બીજો કોઈ ઉપાય જ નથી. આ બધું પરસ્પર હોય છે. અહીંયા ભગવાન સુધર્મા નામની સભા કરે, સંધ્યાવંદન કરે અને પત્નીઓને પ્રેમ આપે. રાજસુઈ યજ્ઞનું વિવરણ છે. ભગવાને રાજસુઈ યજ્ઞમાં સંજય ઋષિ નામના યોદ્ધાઓ સાથે સહદેવને દક્ષિણમાં મોકલ્યા, મત્સ્ય દેશના યોદ્ધાઓને નકુલ સાથે પશ્ચિમમાં અલગ અલગ ગયા. રાજસુઈ યજ્ઞ થયો. રાજસુઈ યજ્ઞમાં જરાસંધ નામના રાજાને મરાવવા માટે અર્જુન સાથે કૃષ્ણ પોતે ગયા. અર્જુન સાથે નહીં લેવું, કૃષ્ણ સાથે નહીં લેવું, ભીમ સાથે લેવા. 20,800 રાજાઓની મુક્તિ થઈ અને કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને આ શ્લોકથી પ્રાર્થના થઈ. 9,00,000 સંકોતે લેખી, 13,00,000 લોકો એમાં આવ્યા હતા યજ્ઞમાં. અને પછી ભગવાનનું પૂજન થયું, અગ્ર પૂજા. એમાં વિરોધ કર્યો શિશુપાલે. શિશુપાલનું મસ્તકનું છેદન કર્યું, એમાંથી તેજ નીકળ્યું અને એ તેજ આખું ઉતરી ગયું આખાના શરીરમાં. એટલે સાક્ષાત આ શિશુપાલ અને દંતભક્ત બીજા કોઈ નહીં, પૂર્વ જન્મમાં હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ, આ જ શિશુપાલ અને દંતભક્ત બન્યા. આવી કથાઓ છે. અને શિશુપાલ બીજો કોઈ નહીં, સાક્ષાત ભગવાનનો ગણ જ હતો. એમ આમ આગળ થતા થતા સાલ્વ સાથે યુદ્ધ થયું. સાલ્વને પણ મોક્ષના ધામે પોગાયા. અને આવી રીતે ભગવાનની કૃપાથી રાજસૂર્યજ્ઞ સંપાદિત થયું. અને આ સંપાદિત થતા હતા ભગવાનના એક એવા મિત્રની વાત છે. ભગવાનના ત્રણ મિત્રો
એમાં એક મિત્ર જેનું નામ છે ઉદ્ધવ, ભગવાન ના જ્ઞાની મિત્ર. ભગવાન ના બીજા મિત્ર અર્જુન, જે ભગવાન ના કર્મશાળી મિત્ર છે. જ્ઞાન ભક્તિ અને કર્મ નો સંયોગ પણ ભગવાન મિત્રતામાં કર્યો છે. જ્ઞાની મિત્ર ઉદ્ધવ, કર્મયુક્ત મિત્ર અર્જુન, અને જો ભક્તિમાં કોઈ મિત્ર હોય તો એનું નામ છે સુદામા. અને સુદામા નું ચરિત્ર છે, એમ કહી શકાય કે સુદામા બ્રાહ્મણો નું તિલક છે. જયારે જયારે પણ સુદામા ની વાતો કરું, વાસ્તવિક તમારી રૂવાથી ઉભી થઈ જાય કે વાસ્તવિકમાં કેવો હશે. કારણ કે આનું વર્ણન તમારું કોઈ આ કોઈ ભારત નથી, આજકાલનો કોઈ મનોરંજક વ્યક્તિ નથી કે સુદામાના એમને વખાણ કરી નાખે. આ જે વૈરાગ્ય વાળો પુરુષ છે, જેને સમાજ સાથે કુટુંબ સાથે કોઈ સાથે લેવા દેવા નથી, એવા સુખદેવજી ને પૂછ્યું કે આ સુદામા કોણ હતો. આવા સુખદેવજી વર્ણન કરે સુદામા કોણ, એટલે હું ને તમે ના પાડી જ ન શકીએ કે સુદામા આ છે. સુદામા ના ખોટા વખાણ આપણે કરી જ ન શકીએ. આવો મહાપુરુષ આવા સુખદેવજી બોલે છે, કોણ હતા? કૃષ્ણ નો કોઈ એક મિત્ર હતો, કોણ હતો? બ્રાહ્મણો બ્રહ્મ બ્રહ્મવિત્તમ શબ્દ આપ્યો છે. જે કોઈ સુદામા ને કહે, સુદામા દરિદ્ર હતો, સુદામા દરિદ્ર હતો. વાસ્તવિકમાં સુદામા ને દરિદ્ર કેવો કે દાળ આપતી બંને બરાબર છે. સુદામા ને દાળ આપતી કે દરિદ્ર કેવો બે બરાબર છે. સુદામા દરિદ્ર હોય જ ન શકે. સાહેબ એમ કહી શકાય કે અમે કાશી ભણીને આવીએ ને, કાશી ભણીને આવીએ તો અમારી એટલી બધી મહત્તાઓ રહેતી હોય, તો આ સુદામા તો કનૈયા સાથે ભણ્યો છે, ઉજ્જૈનમાં ભણ્યો છે. આટલો બધો વિદ્યાવાન માણો બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ નું સૌથી મોટું ધન એની વિદ્યા છે. કારણ કે બીજા બધા ધન તો આડાવડા થઈ ગયા છે. સુભાષિત કાર કરે છે, વિદ્યારૂપીધન કોઈ ચોર ચોરી ન શકે, ભાતૃભાગ્ય કોઈ ભાગ એમાં ન પડાવી શકે. તમારા ભાઈઓ કોઈ રાજા તમારો ભાગ ન પડાવી શકે. તમારે અત્યારે અહીંથી જો સરકારને રોડ કાઢવો હોય ને, તો સરકાર ગમે એટલા પૈસામાં જમીન ખરીદી રોડ કાઢી શકે. સરકારને કદાચ તમારી પાસે ગમે એટલી તમારી જમીન જેટલા એ ધનથી નક્કી કરી એમાં લઈ શકે, પણ વિદ્યારૂપી ધન સરકારે ન લઈ શકે, તમારા ભાઈઓ લઈ ન શકે, ચોર એને ચોરી પણ ન શકે. અને એમ કહી શકે જે કૃતે વર્ધતે એવ નિત્યમ, જેટલો વ્યય કરો એટલી વધે. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ, આવું વિદ્યારૂપી ધન હોય એ સુદામાને ગરીબ કહેવાય. પણ સુદામાના જીવનમાં અપરિગ્રહ હતું, એ કોઈની પણ એક દક્ષિણા પણ લેતા નહીં. અને અયાચક વ્રત હતું, કોઈ પાસે માગી નહીં, કોઈ પાસે માગી નહીં, કોઈ પાસે માગી નહીં. એટલે આ મહાપુરુષ એવો હતો કે કોઈ એમને 10 રૂપિયાની નોટ પધરાવી જાય ને તો એ કઈ કે લઈ જવાય, હું શા માટે, મેં તારું કઈ કર્મ નથી કર્યું, હું શા માટે લઉં. અને પોતે ભગવાનની કોઈ સતત દઈ જાય 10 રૂપિયા ધરાવતી, તો એના નામનું ગોત્ર એનું નામ પૂછી લઈ રાત્રે નો જપ કરવા માટે બેસે. અને આમ એક દિવસ થઈ રહ્યું, 12 દિવસ વીતી ગયા છે અને 12 દિવસથી ઘરમાં અન્ન દાણો નથી. અને આ દાણો તો નથી, 12 દિવસથી જેના બાળકો વિખાયો, અને 12 દિવસથી વિખાયો, ના જમવાનું આપ, ના જમવાનું આપ, ના જમવાનું આપ. અને આ સુશીલા શું કરતી હતી? સુશીલાનું ચિત્ર રજૂ કરે છે કે યજુજ થયો પતંગના વર્તમાનો ગૃહાશ્રમી સંન્યાસી હોય તો આમ રહી શકે, પણ એક ગૃહસ્થી તરીકે આવું જીવન જીવવું બહુ અઘરું છે. કારણ કે એના બાળકો હોય ને, બાળકોને ભૂખા કોણ જોઈ શકે? મારું અયાચક વ્રત તમને કોઈ પાસે માગવું પણ નહીં. હું એમ કહું કે એ સમયમાં એ યુગ કેવો હશે કે આવા વિદ્વાન બ્રાહ્મણને ઘરે એમને બેસી જવું પડે. અને ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં પણ સંગ્રહ નહીં, પરિગ્રહ કરનારો આ મહાપુરુષ. અને આ મહાપુરુષની પત્ની કેવી હોય તેનું વર્ણન છે, ન્યાયતા વદને નિશા. આ સુશીલા હતી કુચેલ વસ્ત્રસ્ય, કુચેલ ફાટેલા કપડા પહેરાતા, છીગડાવાળા કપડા પહેરાતા. કેટલી દરિદ્રતા આવી ગઈ છે, લોકોએ સંભાળ નહીં કરી હોય. હું તો એમ કહું કે સૌથી મોટું પુણ્ય કરવું હોય ને
તો તમારા ગામમાં જે બ્રાહ્મણ નો બાળક હોય એને ભણાવજો. બ્રાહ્મણ ના બાળક ને ભણાવશો એનાથી મોટું પુણ્ય છે નહીં. બ્રાહ્મણ નો બાળક જો ભણશે તો સમાજ સુધી આવી ગંગાઓને લેવાઈ શકશે. એટલે બ્રાહ્મણ ના બાળક ને ભણાવવો જરૂરી છે. અને આ બ્રાહ્મણ ના ઘર ની કોઈ ચિંતા નહીં કરી. આ મા ની પાસે રડતા બાળકોને જોયા એવી કઈ મા હશે જે એના દીકરાને રડતો જોઈ શકે. આ દુનિયામાં મા એક એવું પાત્ર છે. અમે અહીંયા બધી સગવડ હોય તો અમારી માતાઓ ચિંતા કરે કે જમતો હશે સૂતો હશે કે નહીં, દીકરો ગમે એટલો મોટો થાય. મા માટે તો ફક્ત નાનો નાનો અને નાનો. કેટલા દિવસથી મહેતા પરિવારની પણ પ્રાર્થના હતી કે મહાદેવભાઈ તમે માતૃદેવો ભવની કથા લેજો. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ શ્રાદ્ધ એક માં વિશે લખ્યું છે માતૃદેવો ભવ. આ કોઈ વાર્તા નહીં, આ વાસ્તવિકતા છે. મહારાષ્ટ્રના નાસિકની સત્ય ઘટના. આ નાસિકની સત્ય ઘટનામાં મહારાષ્ટ્રમાં નાસિકમાં રહેનારો એક બ્રાહ્મણ, એની પત્ની, એક વીઘો જમીન, એક વીઘાની જમીન સાથે ગામનું કર્મકાંડ કરે. અને ગામના કર્મકાંડ પણ શું હોય, નવરાત્રીમાં એક હવન થાય, બાકી તો કથા રંગલ થાય, બાકી બીજું કહ્યું. અને એટલી બધી ગરીબી સ્થિતિ એની, અને એમાં પણ ભગવાન કંઈક મોઢું ફેરવી ગયું હશે ને, એક પણ સંતાન નહીં. ઓગણીસ વર્ષ વીતી ગયા. સંતાન ને લોકોએ કીધું કે અહીંયા ફલાણે જાઓ, એટલા પથ્થર એટલા પીર પૂજા. અને આ પથ્થર એટલા પીર પૂજા અને લાંબા ગાળે એક દીકરો થયો અને કહ્યું કે હવે આ મારા દીકરાને તો મારે રાજા જ બનાવ્યો છે, અને મારે કલેક્ટર બનાવ્યો છે. અત્યારનો રાજા એટલે કલેક્ટર, અને દીકરાનું નામ પણ રાજા જ રાખ્યું. મારો રાજા. માં સતત રાજા કરે. મા બાપે આખડીઓ લીધી, મા બાપે એના માટે પ્રાર્થનાઓ કરી, મા બાપે એના માટે નિયમો લીધા, એના માટે વ્રતો કર્યા. મારો દીકરો. અને મા બાપ ના પુણ્ય ના કારણે દીકરો આગળ વધ્યો. સાતમા ધોરણ સુધી પહેલો નંબર ગયો પ્રાથમિક શાળામાં. અને દીકરો એટલો બધો હોશિયાર, એટલો દેખાવડો, બધું સારું. પણ જયારે સાતમા ના પેલા નંબરે પાસ થયો એ દિવસે રાત્રે મા રડતા હતા. રડતા માને જોઈ અને રાત્રિના ખૂબ રડવાનો અવાજ આવ્યો એટલે ગોરબાપા ઘરની અંદર ગયા અને પૂછ્યું કે શા માટે રડે? કે કાલે બધાના દીકરાઓ આઠમું ધોરણ ભણવા માટે આપણા ગામમાં પ્રાથમિક શિક્ષા પૂરી થઈ છે, આઠમું ધોરણ ભણવા માટે એને નાસિક જવું પડશે, નાસિકમાં જવા માટે હોસ્ટેલમાં રહેવું પડે, હોસ્ટેલના આપણી પાસે રૂપિયા પણ નથી. આપણો છોકરો હોશિયાર, મારો તો સંકલ્પ હતો કે એને કલેક્ટર બનાવવો, પણ હવે આપણો સંકલ્પ બંધ થઈ જશે, આપણે એને ભણાવી નહીં શકીએ. એટલે ચિંતા ન કર, મેં વ્યવસ્થા કરી છે. આપણી એક વીઘો જમીન મેં ગીરવે મૂકી છે, એના પૈસા આવશે, એનાથી આપણે એની ભણતર કરાવશું. તું ચિંતા ન કર, આપણે પેટે પાકા બંધાવશું, પણ આપણે દીકરાને કલેક્ટર બનાવશું. આ સંકલ્પ કરો. સવારમાં ભણવા મૂકવા જતા હતા એ ભાઈને કહ્યું કે ભાઈ મારા દીકરાનું મેં એડમિશન કરાવજે, લે આ પૈસા, ગીરવે જમીન મૂકીને પૈસા મોકલાવ્યા. છોકરો ત્યાં ભણવા ગયો હોસ્ટેલમાં. કેટલા લોકો હોસ્ટેલમાં ભણે એના માટે એક છે, જો સારો સંગ મળે તો દીકરો સુધરી પણ જાય, અને દુસંગ મળ્યો દીકરો બગડી પણ જાય. આ દુસંગ એવો મળ્યો અને દુસંગ એવો મળ્યો. એક છોકરી એની સાથે ભણતી અને એ છોકરીના પ્રેમમાં પડ્યો. એ છોકરી બહુ મોટા પૈસા વાળાની દીકરી હતી, એની પાસે પોતાનો રોગ જમાવવા માટે. કહ્યું કે ભાઈ હું એ બહુ પૈસા વાળો છું, અમારે 100 વીઘા જમીન છે, મારા બાપાને પૂછીને આખું ગામ પાણી પીવે, મારું આમ છે તેમ છે, મોટો બંગલો છે, ફલાણું છે, ઢીકણું છે. આવી મોટી મોટી વાતો કરીને છોકરીને ફસાવી, અને રોજ એના મિત્રો પણ એને હોશિયારી કરે, ઓહો તું બહુ મોટો માણસ, રોજ પત્ર લખે, ઘરેથી કે 500 રૂપિયાની જરૂરિયાત છે, 1000 રૂપિયાની જરૂરિયાત છે. મા બાપ આથી મહિનો ડર કરે, ઘરે કઈ ખાવા પીવાની નહીં. બ્રાહ્મણને મજૂરીએ જાવું પડ્યું. જે ગામમાં બ્રાહ્મણ મજૂરીએ જતો હોય એ ગામ દુઃખી ગયો. ગામમાં બ્રાહ્મણ સુખી તો ગામ સુખી. અહીંયા એની મા રાત્રે સિલાઈ કામ કરે, એના બાપા રાત્રે સવારમાં કામ કરવા જાય, મજૂરી કરે, આમ પૈસા ભેગા કરે. મોટા મોટા તહેવારો આવે, દિવાળી આવે, સાતમ આઠમ આવે, ત્યારે ઘીની કોઈ વસ્તુ બનાવે નહીં, સૂકું જમી અને સુઈ જાય. 3-3 દિવસમાં ક્યારેક ઉપવાસ કરે, 5-5 દિવસમાં ઉપવાસ કરે, પણ કોઈ પણ પ્રકારનું ખાય નહીં. પૈસા ભેગા કરે, ભાઈ છેટું થાય, દીકરાને જમવાનું જોતું હોય, પૈસા જરૂર પડે, મન્યોદર મોકલો. ત્યાંથી આ ભૂખા પેટે મન્યોદર મોકલે. આ કે જો તમારે કોઈને મન્યોદર આવે, દર મહિને મારે મન્યોદર આવી જાય છે, એનો મતલબ અમે તો ખૂબ પૈસા વાળા છે, આમ છે તેમ છે. એક દિવસ માને દીકરો યાદ આવ્યો ને, માને દીકરો યાદ આવે, માને યાદ આવ્યું કે મારો દીકરો શું થતો છે. વરસ દિવસ થયું પણ હજી કોઈ એને યાદ નથી. એક દિવસ પતિને કહ્યું કે જોઈ આવો નહીં, એને ઘરે રીંગણાનું શાક ભાવતું નહીં, ઘરે બટેટા ના ખાતો, એને રાત્રે પણ છાશ પીવા જોઈએ,
એને રાત્રે ઓઢવા મળે છે કે નહીં, એ સુવાનું કેવું છે, જમવાનું કેવું છે, ભણવાનું કેવું છે, એને ફાવે છે કે નહીં જોયાવો નહીં. ગોર બાપા કે પૈસા નથી શું કરશું, તો કે કંઈક પણ કરો, ઉછી ઉધા ના કરો પણ દીકરાને જોયાવો. ગોર બાપાએ જમીન પણ વેચી નાખી, પૈસા લઈ દીધું, હાલ છે જોયા નહીં. ટિકિટ ભાડાના પૈસા પણ એટલા જતા કે એક જાય શકે, આટલા બે માંથી કોણ જાશે? તો કે તમારે ન જવું ને મારે ન જવું, બે મહિના ખાલી રોકાઈ જાવ. બે નારિયેળ આવ્યા, આપણે બે મહિના સુધી થોડાક ઉપવાસ કરીએ, બાકી મજૂરી કરીએ, એના પૈસા ભેગા થાય, એમાંથી થોડું ઘી લઈએ અને એ ટોપરાનો ટોપરા પાક બનાવીએ. રાજાને બહુ વાલો છે, અને બે મહિના સુધી ભૂખા રહી, મહેનત કરી, આ પૈસા ભેગા થયા, એનું ઘી લીધું, ટોપરા પાકનો એટલો મોટો એ ટીંગનું આખું પાત્ર ભર્યું, અને એ ટીંગનું પાત્ર કેમાં લઈ જવું? ધોત્યાના ટુકડામાં લીધી, લઈને ગોરબાપા ગયા નાસિકમાં ઉતરા. કીધું ભાઈ ફલાણી હોસ્ટેલ ક્યાં છે? એ હોસ્ટેલમાં આવ્યા. બરાબર વૈશાખ મહિનામાં તડકો, અને એ વૈશાખ મહિનાના ચૈત્ર વૈશાખના તડકામાં બપોરે વિદ્યાર્થીઓ જમી, નીચે પાણીથી સાફ કરવા માટે, થાળી સાફ કરવા માટે બરાબર આવ્યા નળ પાસે, અને દ્રષ્ટિ પડી દીધો, આ તો મારા બાપા આવે છે. કુર્તું ધોત્યું, બાલમાં કાઢા પડી ગયા, સફેદ વાઘ થઈ ગયા, ને કોઈ હાવ લાચક આવતો હોય, ભિખારી આવતો હોય, એમ કોઈ આવતું હતું, આને જોશે તો મારી પોલ ચકી ગઈ જશે, પોલ છતી ખાશે તો ઓલી છોકરી મારાથી રિસાઈ જશે. એટલે એને દોડી સાડી મિત્રને આપી દોડી નદીઓ અહીં તો ગેટ પાસે પહોંચવાના સાહેબ ગયો, હાથ પકડીને ખેંચી લીધા, શા માટે ગુજરાયા? એને એ સમયે પગે લાગવું જોઈએ, કેમ સ્વયં પૂછવું જોઈએ, શા માટે ગુજારા? અહીં કોઈ ના વાલી નથી આવતા, અહીં આવવાની મનાઈ છે, તમારે મને ભણાવવો છે, તમારે મને કલેક્ટર બનાવવો છે, તો અહીં કોઈ દિવસ આવતા નહીં. ભાઈ ના આવે, બપોરે જયમાં છો, પાણી પીધું છે, કઈ પીધું? એ સમયે કહ્યું કે શા માટે આવ્યા? કે ભાઈ આજે તારી માનો આગ્રહ હતો, કે તમે ટોપરા પાક દેવા માટે આવ્યો, તને એ બધું ફાવે છે ને? બધું જ ફાવે છે, બધું રેડી જ છે. જો તમારે મને કલેક્ટર બનાવ્યો હોય તો તમારે એક ના એક દીકરાના સોગંદ છે, આજ પછી આ હોસ્ટેલમાં પગને મૂકતા, જ્યાં સુધી હું કલેક્ટર ન બની જાઉં ત્યાં સુધી. બાપને ખબર પડી ગઈ, દીકરો હાથમાંથી છટકી ગયો, કહ્યું એ ભાઈ ટોપરા પાક હું જાઉં. જોયું જયારે ધોતિયાના લીરા વીચા હતા, એ વીચીને જોયું જયારે ટીંગનો ડબરો મોટો નીકળ્યો, પણ ખાડા ખાડા વાળો નીકળ્યો. કીધું આ ડબરો જોશે તો મારી લાયકાત ના ખબર પડી જાય છે. એ ડબરો તત્કાળ ગટરમાં ફેંકો, કે આવું તો ઘણું બધું ખાવા મળે. એને ક્યાં ખબર હતી, મા બાપે પેટે પાટા બાંધી, ભૂખા રહી, મજૂરી કરીને ઘીનો ચોપરા પાક બનાવ્યો, પણ ફેંકી દીધો, ફેંકી દીધો. બાપ આખો રસ્તે રડતો ટ્રેનમાં, પણ ગામ આવ્યું આંસુ ને પી ગયો, કે હું સહન કરી શકું, હું તો પુરુષ છું, એની મા સહન ન કરે. જેવા ત્યાં પહોંચ્યા તો મા દોડતી દોડતી આવી, મારો રાજા શું કરે, રાજાની ટોપરા પાક ભાઈઓ કે નહીં, રાજા મારા વિશે શું બોલ્યો, રાજાએ મને યાદ કરી કે નહીં? રાજાએ મારું નામે નહોતું લીધું. આને કહ્યું કે તમે યાદ તો કરી, તારો ટોપરા પાક માથે ચડાવ્યો, ઉત્સાહ ભાઈવા, મારી માને આવી યાદ છે, મારી માને કેમ ન લઈ લેવા? મેં એવું કહ્યું ત્યારે મેં કહ્યું કે તારી માને કામ હતું, પણ મેં જોયું ત્યાં હું બધા વિદ્યાર્થી ભણે, કોઈના વાલી ત્યાં જતા નથી, જો તારે કલેક્ટર બનાવો તને મારા સોગન છે, હવે કલેક્ટર બને ત્યાં હું જવાની વાત ન કરું. દીકરો દિવસે દિવસે એટલો બગડતો ગયો હોસ્ટેલ, કે એક દિવસ તો એ છોકરીના પપ્પાએ એને બોલાવ્યો, કહ્યું કે બે લગ્ન કરી લો, તમારા મા બાપને બોલાવી લો. કહ્યું કે મા બાપની વાત પાસે તો કોલ છતી થશે, કીધું મારા મા બાપ તો મરી ગયા છે, હમણાં અઠવાડિયા પહેલા એક એક્સિડન્ટમાં મરી ગયા, ત્યાંની જમીન મિલકત ને બધી ગામમાં આપી દીધી, હવે મારી ગામમાં પણ નથી, મારા મા બાપ નથી ગયા. કહ્યું કે ભાઈ હોય નહીં, આજથી અમે તારા મા બાપ, જાઓ તમે બંને લોકો ભણી આવો, તમે સારી ટકાવારી આવી જાય બારમાં માં, તમે વિદેશ ભણી આવો, એ બધો ખર્ચો હું ઉપાડીશ. અહીંયા મા બાપે પગમાં ચપ્પલ નહીં પહેર્યું, હું દૂધ નહીં પીવું, હું આ વસ્તુ નહીં ખાવ, એકતાના અગિયાર અમાર પૂનમ આવું બધું ભરી ભરીને વ્રત પહેર્યા, મારો દીકરો પાસ થાય, મારો દીકરો પાસ થાય. અને બારમા ધોરણમાં મા બાપના પુણ્યના કારણે પહેલો નંબર આવ્યો, છાપામાં ફોટો આવ્યો, કદાચ ગોર બાપા હવે પેડા ખવડાવો, તો કે હા ખવડાવીશ. આ દીકરો ઘેર કેમ નથી આવતો? કે ભાઈ એને ભણવાનું હોય ને એટલે, અને દીકરાને એમ થયું વિદેશ જતા સમયે એકવાર બાપને મળી ગયો, પણ વિચાર કરો બાપને મળવા જાય તો હું ઘેરે જાય કે મારું નાનકડું એવું ઘર વાકુ વળીને જાદું પડે, એની સાથે સાથે એક જ ઘર, એમાં જ બેડિંગ, એમાં સુવાનું, જમવાનું, નાનું એવું પાણી આવ્યું, નાની એવી ગાડી, ગાડીમાં બે પાંચ થાળીઓ, એક જ લેમ, એ મારા ઘરમાં પંખો, તમે એ જોશો તો આ છોકરી જતી રહેશે. એટલે કહ્યું કે નથી જવું, એ ત્યાં ભણીને આવ્યો,
અને ભગવાનની કૃપાથી કલેક્ટર બની ગયો. છાપામાં ફોટો આવ્યો કે ફલાણા ફલાણા કલેક્ટર નાસિકમાં એની નિયુક્તિ, અને આ વાત ગામના છાપુ બતાવ્યું, આ વાત માને સાંભળી માત્ર ગાંધી બની ગયો. ચાલો હવે મારા રાજાને મળવા જઈએ, હવે કલેક્ટર બની ગયો, હવે તમે ના ના પાડો, હવે આમ ન કરો તેમ કરો. ત્યારે રડવા માંડી ગયા ગોરબાપા, એને નથી જવાનું, એ દીકરો નથી દીકરો છે, તારો ટોપરા પાક નાખે નહીં ગટરમાં નાખી દીધો છે, અને એ સમય તારું પૂછ્યું પણ નતું. આપણે હાથમાં જતું આપણે આશા ન રાખીએ, કે તમે આશા ન રાખો, મેં તો 9 મહિના પેટમાં ઉપાડ્યો છે, હું તો જાય છે એટલે મારા પગમાં પડ્યા છે, મારી મા આવી, મારી મા આવી, કહ્યું કે મારે આપણી જે કરજ છે આ મકાને વેચી નાખીએ, બધાની કરજ દૂરી જતા રહીએ, ને મકાન કરજ દૂરી, મકાન વેચી નાખ્યું, કરજ બધું હતું પૂરું કરી એક પોતું લઈ નાસિક ગયા. નાસિકમાં વિચરા કલેક્ટર સાહેબ નો બંગલો, તો કોઈ કહ્યું કે આ છે કલેક્ટર સાહેબ નો બંગલો. કલેક્ટર ના બંગલે કોઈ છે ને ચોકીદાર કે અત્યારે મળી ન શકો, કલેક્ટર સાહેબ બપોરે આરામ ન હોય, કે ભાઈ હું એનો બાપ છું, કે બાપ વાળો થવાનું અત્યારે નહીં કે બીજી વાત જ નહીં, કે હું એનો બાપ છું, જોઈ તૂટલા ધોતિયા વાળો ઓ ભિખારી જેવો એનો બાપ છોડ્યો, નીકળ કે મારું આ બે રજક રજક થતા એને હાથમાં દડો લઈ, અને એ જે સિક્યુરિટી ગાર્ડે ચોકીદારે 10 થી 12 લાકડીઓ લાવી, હોય મારી હોય બાપા અવાજ સંભળાતો હતો, કલેક્ટર ના કામ નો અવાજ આવ્યો, અવાજ ઓળખી તો લાગ્યો, અને ઉપરથી બારી ખોલી ને ત્યારે એના બાપ ને એનો ચોકીદાર મારતો હતો, એના બાપ ની બે આંખ અને એ ચોકીદાર ની બે આંખ બે મળી ગઈ ચાર આંખ, અને હજી કઈક કહેવા જાય તો એની પત્ની કોણ છે રાજા, કે છે કોઈ ભિખારી, મારો બાપ નહીં મારા ગામ નો એમ કીધું હતો પણ સલાય, છે કોઈ ભિખારી, એ આઘાત એટલો લાગ્યો, 12 લાકડી નો ભાર ન લાગ્યો ને, એ આ છે કોઈ ભિખારી નો ભાર એવો લાગ્યો, હૃદય બેસી ગયું, અને ત્યાં ત્યાં ઘડી પડ્યો, ત્યાં ત્યાં ઘડી પડ્યો, અને બાપ ત્યાં ત્યાં મરી ગયો. માએ જોયું કે આને છે કોઈ ભિખારી એમ મારા પતિ ને કહ્યું, આ દીકરો નહીં દીકરો કહેવાય. આજ પછી આના મકાનમાં આના બંગલામાં પગ પણ ન મૂકું. માએ એના પતિની લાશ લઈ મુંડન કરાવી, ભીખ માગી, આખી આખો અગ્નિસંસ્કાર આપ્યો, અને કહ્યું કે હવે તો ગામમાં શું જાવ, ત્યાં અંબાજીના મંદિરમાં ભીખ માગવા મંદિર, આખા ગામનો કલેક્ટરને એનીમાં ભીખ માગી. એક દિવસ બધા કે આ કલેક્ટરનો જન્મદિવસ છે, આજ આપણે ઘણું બધું મળશે, આમ પ્રેમ, કલેક્ટર ગામ ગઈને ગયા તો ભિખારીઓ વાતો કરવા મળ્યા, આ કલેક્ટરની ઘરવાળી અત્યારે ગર્ભવતી છે, એને 24 કલાક નોકરી કરવા વાળી કોઈ જોઈએ, આપણે બધાને ખરા ઘર બહાર હોય કોઈ નોકરી કરવા ત્યાં કોણ જાય, 24 કલાક ત્યાં રહેવું પડે, અને ના રહીને માને મૂળ કરતા વ્યાજ વાલું હોય ને, તો અત્યારે જરૂરિયાત છે મારા દીકરાને, અહીંયા સુધીની લાશ કાઢી ગઈ, જે મારે પ્રતિજ્ઞા કરી આના ઘરમાં પગ નહીં મૂકવું, એ ત્યાં ગઈ, કહ્યું કે ભાઈ હું અહીં કામ કરવા તૈયાર છું, કલેક્ટર સાહેબ ના ઘરવાળા કહી કે કામ કરવામાં એટલો જ પગાર આપીશ, આમ કરીશ તેમ કરીશ, બધા નિયમો લાગશે, એક નિયમ મારો તમારે રાખો છો, કહ્યું શું, હું કોઈ પુરુષની સામે લાશ કાઢ્યા વિના જઈશ નહીં, કોઈ પુરુષને મુખ નહીં બતાવું, કે ભલે આટલું બધું કામ કર્યું, દીકરાની જાળવણી કેમ કરાય, સંતાન દીકરો આવ્યો, આ દીકરાને પણ એટલો બધો રાખ્યો, બે નોકરીમાં જાય ત્યારે દાદીમાં જ સાચી રસોઈ એવી બનાવે, આખું ઘર સાફ કરે, વાસણ સાફ કરે, કપડા સાફ કરે. એક દિવસ જમતા જમતા ટોપરા પાક આવ્યો, ટોપરા પાક ખાધો એટલે એને કહ્યું કે આ તો જો સારી રસોઈ બનાવે છે, આ નોકરાણીને અમે પગાર શું આપીએ છીએ, કે 2500 રૂપિયા 5000 ઘરના, આવી રસોઈ સારી બનાવે, વાસણો સાફ કરે, કપડા સાફ કરે, પોતાઓ સારા કરે, આપણા દીકરાને તો એની પાસે જ રાખે, આવી નોકરાણી ભાગ્યશાળીઓને મળે છે, આ ભાગ્યશાળીઓની નોકરણી આવું કામ ન કરી શકે, મા જ આવું કામ કરી શકે, કોઈ નોકરાણી આવું કામ ન કરે, પણ એને ખબર ન હતી કે અમારી મા છે. અને થયું એક દિવસ એવું કે આ કલેક્ટર સાહેબને માથું દુખતું હતું, ઘરે આવ્યા કોઈ મારી હોય બાપા, માથું દુખતું હતું, બામ મળતું નહોતું, ચિંતામાં હતો, અને માને થયું કે મારો દીકરો ચિંતામાં છે, મારા દીકરાનું માથું દુખે, એ કલેક્ટર સાહેબ માથું દબાવી દઉં, કલેક્ટર સાહેબ કે હા, અને જેવો જ માનો હા થાય પડ્યો ને તો માથું ઉતરી ગયું. એ જ સમય અમે લાગ્યું કે કોઈ આ દેવી જેવી છે, કલેક્ટરની ઘરવાળી આવી, ત્યારે કલેક્ટર કહ્યું કે આ દોશી માને પૂછો તો ખરા, કોઈ દેવી જેવા લઈ જાઓ, એનો હા થઈ ગયો ને મારું માથું મટી ગયું, અને એ ખાનદાન બાપને તો દીકરી હશે ની અંદર ગઈ, અને કહ્યું કે દોશીમાં તમે કોણ છો, તમારા સંતાનો કોણ, તમારી સગુવાળી કોણ, કે મારા સગા કોઈ નથી, તમે સાચું બોલો. દોશીમાં હાથ પકડી અને એના દીકરા ઉપર હાથ મૂકીને કહ્યું કે મારો એકનો એક દીકરો છે, એના સોગંદ તમે કોણ છો બોલો સાચું,
¡Ah, 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 ये दोस्ती माना माथे की आंखों साधला ने चले काटने को माँ ने हाथ पकड़ी ने ले आया कोई तो कलेक्टर साहब ने वोट खोचो कलेक्टर गई तो ओ हो और तुम्हारे मुझे सतु दिया था कि हूँ नहीं वो लगते बीजी बार को जो कलेक्टर साहब वोट खोचो कि हूँ नहीं वो लगते छली बार कलेक्टर साहब को जो वोट खोचो कि नहीं चले एक कागज में तो पेन घाटेगा कि कलेक्टर साहब साइन करो मारे छूटा छेड़ा जो ये इन्हीं माने ने ओरखी सके इन पत्नी ने शू आवा साथ हूँ रही शू करू ये समय आ कलेक्टर पदमा पड़ी गयो ने पदमा पड़ी ने संकल्प कर आजीवन हूँ मारा आ पद ने राजीनामु आप आखिर कलेक्टर पद ने आखी जिंदगी मातृदेवो भव पितृदेवो भव ने संदेश फैलाय आखी दुनिया में બધું જે જોઈએ એ ફક્ત માના ચરણોમાં છે આજે પણ આપણે શ્રેજી માના આશ્રય તકે જ બેઠા છે કદાચ એમ કહી શકાય કે બાજુભાઈના પ્રજ્ઞાની બુદ્ધિથી કે જેનાથી થયો હોય એમ કહી શકાય એની માનું ચોક્કસ પુણ્ય છે એવું સંકુલ ઊભું થઈ શક્યું છે પછી વિચાર કરવો પડે જીવન જીવતા હોય તો આપણે જવું પડે ગરું
पाली बनाता के नेता परिवार में स्वागत करते हैं। मैंने यहाँ घटना पर उदय सिन्हा एक मंत्री प्रधान की बात याद आ गई जेनी मानू नाम रत्ना અને આ રત્ના હતી એક દિવસ એની માને પ્રધાન બન્યો એટલે એવું થયું કે માને મારે એક વખત કહ્યું છે કે મા મારે તારા ઋણમાંથી મુક્ત થયું છે અને માને કહ્યું મા મારે તારા ઋણમાંથી મુક્ત થયું છે અને અમે તો ભાઈ કથાકાર છીએ પણ પીયુષ દાદાની વાણી પણ એવી અમૃતજીની પીયુષ જ છે અહીં આપણે ગરુની બાજુમાં વિષ્ણુદેવ છે અને આ વિષ્ણુદેવમાં સામાન્ય હનુમાનજીના મંદિરમાં સેવા અર્ચના અને સાધના કરતો હું વાસ્તવિકમાં પીયુષ દાદાના સુદામાના સ્વરૂપમાં જોઉં છું આજે પધાર્યા છે એટલે વાસ્તવિકમાં અમને એવું થયું કે અમારા આ કથામાં બ્રાહ્મણ તિલક ચરિત્ર ચાલે છે સુદામાનું અને સુદામા પધાર્યા છે એટલે એને હાર્દિક નમસ્કાર કરીએ છીએ આપનું સ્વાગત કરીએ છીએ કારણ કે કોઈ પવિત્ર બ્રાહ્મણ જમે ને તમારે પવિત્ર બ્રાહ્મણ નું આગમન થાય અધ્યન પાવિતમ કુલન અધ્યન પિતર સ્તૃપતા આજે અમારું કુળ પવિત્ર થઈ ગયું આજે અમારા પિતૃ થઈ ગયા કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ નું આગમન થાય એટલે વાસ્તવિકમાં જીવન કલ્યાણ મારું થઈ જાય અને આ રત્ના એ કહ્યું કે મેં તારી ઉપર ઉપકાર કઈ કર્યો જ નથી ના ઉપકાર વિશે કહ્યું જ નહીં મારા જીવનમાં કોઈ ઉપકાર નથી એટલે કવિઓએ કહ્યું છે ઉપકાર તમારા રે ઉપકાર તમારા રે સંનિષ્ઠ પ્રયાસ કરી શકો પણ ઋણમાંથી મુક્ત થઈ ન શકો એટલે ખૂબ આગ્રહ કર્યો કે માએ કહ્યું કે મેં શિવપુરાણ વાંચ્યું છે શિવપુરાણ આવ્યું છે કે કાશીમાં શિવલિંગની મંદિરની કોઈ સ્થાપના કરી દે તો એની મુક્તિ મળી જાય મારી મુક્તિ માટે એક શિવાલયની સ્થાપના કરાવી એને મણિકર્ણિકાના ઘાટ ઉપર સુંદર મંદિર બનાવ્યું અને એ મંદિર બનાવીને એના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માને લઈ ગયો અને કહેવા માંગતો હતો કે હું તારા ઋણમાંથી મુક્ત થઈ ગયો આવ્યું મંદિર અને એ મંદિરનું નામ પણ રત્નેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું અને એ મંદિરનો દરવાજો ખુલવાનો હતો ત્યાં જ આખું મંદિર એ ગંગાજીમાં જતું આજે પણ એ મંદિર આમ ત્યાં છે અને એ મંદિરના ગેટ સુધી મંદિરના ગેટ સુધી આજે પણ રેતી ભરાયેલી છે આખું મંદિર બતાવ્યું છે એ મંદિર કદાચ તમને મને બતાવવા માંગતા હશે નાના ઋણમાંથી કોઈ છૂટી ન શકતું નાનો ઋણ હંમેશા માટે હોય તમે જીવતા માતા પિતાને ઓળખી શકો એ જ છે પછી તો મૃત્યુ પછી નાની પૂજા તો બધા કરવાના છે તેને અનુપસ્થિતિ હોય ને ત્યારે તમને લાગણી થાય પણ ઉપસ્થિતિમાં લાગણી થાય અને એમ કહી શકાય આજે નેતા પરિવારે મને મહારાજ પરિવારે વક્તા તરીકે બેસાડ્યો જેમ ગોકર્ણ મહારાજજીને બેસાડ્યા એ મને મોકો આપ્યો તમે લોકો મને સ્નેહ આપો પ્રેમ આપો માન આપો રિસ્પેક્ટ આપો હું કદાચ ને સંસ્કૃતમાં એમએ પીએચડી સુધી ભણ્યો હોય આ બધું ફક્ત ને ફક્ત મારી નાના કારણે મોટે બોલો મા તો મને સાચે જે બાળપણ સાંભરે આ મોત તને બધી મજા મને કડવી લાગે સામાન્ય લેમ છું ને બધાને પ્રકાશ આપું છું મારું જનરેટર મારી એનો એના પ્રકાશથી એના જપથી એના ગાયત્રી મંત્રના અનુષ્ઠાનથી મને એવું લાગે ઘણા બધા વર્ષોથી મારી માતા મૌન પાડે છે ઘણા બધા વર્ષોથી તંત્રનો ચાર ચાર કલાક ગાયત્રીનો જપ કરે છે અમે તો બેઠા બેઠા એનું પુણ્ય ભોગવીએ છીએ અમે એવા કોઈ તપસ્વી પણ નથી અમે એવા કોઈ જ્ઞાની પણ
only for Manata. And they said, so, Asankula Murimata Ma Wayne, so Amara Murimata Mas. Mana Tarna Yabu Face a Picture. I mean, Mana Ashurat Natarna Face a Picture.